श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री विठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री विठल के चरणारविंद, हरि गोविंद जय जय गोपाल जय जय, 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 राधा रमण हरि गोविंद जय जय, राधा रमण हरि गोविंद गोविंद हरे मुरारी, हरे श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, हरे हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, गोविंद जय जय गोपाल जय जय, 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 हरि गोविंद जय जय गोपाल जय जय, गोविंद जय जय दिनेश भाई बुआ स्टेज पर स्थान मेळवे, लक्ष्मण भाई ओडेदरा विनंती करू ते पण स्टेज पर પોતાનું સ્થાન મેળવે, ગોવિંદ જય જય ગોપાલ જય જય, એક સેવા કાર્ય છે અને આમ પણ કહેવાય છે કે કોઈ પણ કાર્યમાં એક ભક્તિ ભળી જાય, એક પ્રેમ ભળી જાય તો એ કાર્ય છે ને એ સવાયું થઈ જાય, ભોજનની અંદર ભક્તિ ભળી જાય તો ભોજન છે ને એ પ્રસાદ બની જાય, પાણી છે એની અંદર ભક્તિ બળી જાય તો પાણી છે એ ચરણામૃત બની જાય, તમે કોઈ કામ કરો એ કામની અંદર જો ભક્તિ બળી જાય તો કામ છે ને એ સેવા થઈ જાય, અને સાહેબ માણસ છે એની અંદર ભક્તિ બળી જાય તો આ માનવ છે ને એ આત્મા પરમાત્મા બની જાય, આ સુંદર મજાના સેવા કાર્યમાં અને એ સેવા કાર્યની ખુશીને વહેંચવા માટે આપણે બધા મળ્યા છીએ, અને આ તો ઠાકોરજી દ્વારિકાધીશ દાસી જીવન અને કુળદેવીની કૃપા હોય ત્યારે એક આવો લાખણો અવસર આવે, અને આવા સમયે આ સત્સંગ સભા ચાલી રહી છે ત્યારે વધુ એક સુંદર મજાનું ભક્તિ ગીત. હલો નેમિશભાઈ પ્લીઝ. મને પ્યારું લાગે હો, મને પ્યારું લાગે શ્રીજી તારું નામ, તન મન ધન શ્રીજી ના ચરણો શ્રીજી ના ચરણો, મન પ્યારું લાગે, મન પ્યારું લાગે શ્રીજી તારો ના, શ્રીજી ના ચરણો,
ખાલી છોડી દીધા મેં તો છોડી દીધા સઘેડા નરેન્દ્ર સિંહ ઉપર સ્ટેજ ઉપર સ્થાન મેળવશે, મનસુખભાઈ રામાણી સ્ટેજ ઉપર સ્થાન મેળવશે, ભાર્ગવભાઈ સ્ટેજ ઉપર સ્થાન મેળવશે, ઇન્દ્ર વિજય સિંહ ચુડાસમા ભાઈ વાદર સ્ટેજ ઉપર સ્થાન મેળવશે, આપણા પ્રભારી રાજકોટ જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવશે. સ્ટેજની આગળના ભાગમાં પ્લીઝ વચ્ચે કોઈ ઊભા ન રહીએ અને પોતપોતાની બેઠક વ્યવસ્થામાં બેસી જાય. મન મંદિરી તુલસીની માળા ભવ બંધનનો તો તારા હો મન મંદિરે તુલસીની માળા ભવ બંધનના તોડશે તારા મારું ઘર બને હો મારું ઘર બને રૂડુ રાજ આગળના ભાગમાં રહેલા તમામ લોકોને જણાવવાનું કે પોતપોતાનું સ્થાન મેળવી લઈએ, વચ્ચે ઉભા રહેવા અને પ્લીઝ કોઈ વચ્ચે નહીં ઉભા રહીએ. જે કાર્યકર મિત્રોને કામ સોંપેલું છે તેઓ જ રહેશે, બાકી બધા ઉપર જતા રહીએ. ભાઈ કાર્યકર મિત્રો આગળ જે ઉભા છે એમને યોગ્ય જગ્યાએ બેસાડી દઈએ.
પ્લીઝ લઈ લ્યો
છત્રી 29 નંબરની તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઓ પોરબંદર જિલ્લા નીચે આવતા તમામ સ્ટેજ ઉપર સ્થાન મેળવશે. જિલ્લા મંડળના પ્રમુખ અને ત્રણ મહામંત્રી જિલ્લા મહામંત્રી તેઓ સ્ટેજ ઉપર સ્થાન મેળવશે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રીઓ સ્ટેજ ઉપર સ્થાન મેળવશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા ડિરેક્ટર શ્રીઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવશે. ત્યારબાદ એક મિનિટ ભાઈ લક્ષ્મણભાઈ ઓડેદરા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવશે. પંકજભાઈ મજીઠિયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવશે. જયંતિભાઈ હિરપરા જેતપુર સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવશે. દાનાભાઈ ચંદ્રાવડિયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવશે. અરશીભાઈ ખૂટી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવશે. અને આ ભક્તિપદોની વચ્ચે બહેનો તરફથી એક ફરમાઈશ મળી છે. આમ તો જેટલા પરણેલા પુરુષો હોય ને એને મનમાં એક એવો વહેમ હોય કે સ્ત્રીઓમાં બુદ્ધિ ઓછી હોય, પણ બહેનો પાસે બુદ્ધિ હોય ને પૈસાય હોય, જ્યાં સુધી પોતાના ઘરવાળાનું વપરાય ને ત્યાં સુધી પોતાનું કંઈ ન વાપરે. તમે જુઓ અહીંયા લગભગ પટેલ મળ્યા છે, બેઉ કેટલા બુદ્ધિશાળી હોય. ખેતર ખેડે ભાઈ, કચરો સાફ કરે ભાઈ, પછી લાઠી આવે ભાઈ, કપાસિયા હોપી આવે ભાઈ, પછી બેલી આંકે ભાઈ, નિંદામણ કરે ભાઈ, પછી કપાસ વીણી આવે ભાઈ, વેચી આવે ભાઈ અને પૈસા લઈ જાય ભાઈ, પછી હાઠિયું ખેંચી આવે ભાઈ અને બાળી નાખે ભાઈ. આ બેનોની એક ફરમાઈશ અમને મળી છે અને એ ફરમાઈશ માટે નિધિબેનને વિનંતી કરીશ કે સુંદર મજાનો એક નાદ ગજાવીએ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. Thank you.
વિઠ્ઠલ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. પણ મિત્રો, 9 વર્ષના સુશાસનની આ ઉજવણીમાં જેનો સિંહ પાળો છે અને જેને અહીંયામાં હરખ થયો છે, એવા પોરબંદર મત વિસ્તારના આપણા લોક લાડીલા માનનીય સાંસદ શ્રી રમેશભાઈ ધડુ, આપણે ઘણીવાર કહેવાની ઈચ્છા થાય કે આપણે છે ને મંદિરે જવું હોય ને તો ઘણીવાર આપણે જઈ શકતા નથી, અને આવો વિચાર આવે એ વિચારને અમલમાં તરત મૂકવો એ કામ તો રમેશભાઈ કરી શકે. એટલે રમેશભાઈ માટે એકવાર જોરદાર તાળીનો તાલ થઈ જાય, અને તમારા બધાના તાળીના તાલ વચ્ચે આપણે કૃષ્ણ પરમાત્માને યાદ કરીએ છીએ. એક્સક્યુઝ મી, ત્યારે આ વાત કહેવાની મને ઈચ્છા થાય કે ક્યાં ક્યાં છે આ વચ્ચે જે પ્લીઝ આ બધા ઊભા છે ને, મહેરબાની કરી પોતપોતાનું સ્થાન મેળવી લઈએ. આ ફ્રન્ટ ભાગમાં જે કોઈ કાર્યકર મિત્ર કાર્યકરો પણ વચ્ચે ઊભા નહીં રહીએ પ્લીઝ. રમેશભાઈ ઓડદરા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવશે. કાર્યકર મિત્રો પણ પ્લીઝ વચ્ચે કોઈ નહીં રહીએ. અને જે કોંગ્રેસના મિત્રો જે આજે ભાજપમાં ભળે છે, એવા જય નાદપરા, પાઠ ઠુમર, નયન બતાડા, એ 6-6 મિત્રો છે, એ પોતાની ગેંગ સાથે ટુકડી સાથે આવ્યા છે, પરંતુ એ 5 મિત્રો સ્ટેજ ઉપર પછી અહીં નજીકમાં આવી જાય અત્યારે જ. આકો એટલે કૃષ્ણ માટે કહેવાની ઈચ્છા થાય કે જે બાટી ખાઈ શકે, બ્રહ્માંડ પણ બતાવી શકે, કણની ને મણની સમજણ એટલે કૃષ્ણ, એ માખણની માટલી ફોડી શકે ને સુદામાની પોટલીમાંથી તાંદુલ પણ ખાઈ શકે, સમય ને જગ્યા જોઈ વર્તવાની સમજણ એટલે કૃષ્ણ, એ વાંસળી પણ વગાડી શકે અને હાથમાં સુદર્શન ધારણ કરી યુદ્ધનું શંખ પણ ફૂંકી શકે, કોમળતા ને કઠોરતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ, એ મહાભારતનું યુદ્ધ જીતાડી શકે અને પોતે રણ પણ છોડી શકે, ક્યાં જીતવું એ નહીં પણ ક્યાં ન લડવું એની સમજણ એટલે કૃષ્ણ, એ ગોપીના વસ્ત્ર છીનવી શકે અને દ્રૌપદીના ચીર પૂરી પણ શકે, નટખટતા ને ગંભીરતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ, એ મથુરાને ત્યાગી શકે અને દ્વારિકાને બાંધી શકે, ક્યાં થોભવું એ નહીં ભૂપતભાઈ સોલંકી, ક્યાં અટકી જવું એની સમજણ એટલે કૃષ્ણ. ભૂપતભાઈ સોલંકી, આસિફભાઈને વિનંતી કરું ફરી અહીંયા તમને જે ગમતા ગીતો છે એની ફરમાઈશ અમને મળી છે, એમાંનું એક પદ. મેરા ઘરમાં તું, મેરા ઘરમાં તું, તેરા સબ કુછ મેં, મેરા સબ કુછ તું. હરે
करम अपना करेंगे है वतन तेरे लिए दिल दिया है जारी देंगे है वतन तेरे लिए दिल दिया है जारी देंगे है वतन तेरे બેતાલીસ બસ આપણા યાર્ડ ની અંદર આવી ગઈ છે એટલે જેને જ્યાં જગ્યા મળે ત્યાં પ્લીઝ ફટાફટ બેસી જજો આપણું ડોમ લગભગ ભરાવાયું છે એટલે પ્લીઝ જેને જ્યાં જગ્યા હોય ત્યાં બેસી જાયજો હજી આપણી પાસે 142 152 બસ બાકી છે આવવાની અને એ બધી ઓન વે છે એટલે
જેને જે જગ્યા જ્યાં મળે ત્યાં ફટાફટ પોતાનું જગ્યા લઈ લઈએ. અને જેઓના મેં સ્ટેજ ઉપર નામ કીધા છે, તમામ પોરબંદર લોકસભા નીચે આવતા તમામ માર્કેટિંગ યાર્ડના ચેરમેનો, તમામ તાલુકા મંડળના પ્રમુખો, તમામ તાલુકા પંચાયતના પ્રમુખો, તમામ નગરપાલિકાના પ્રમુખો, આટલા લોકો સ્ટેજ ઉપર સ્થાન મેળવે, જિલ્લા મોરચાના ત્રણેયમાં પ્રમુખ અને મહામંત્રીઓ, એટલે કે ત્રણ 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 નવ મહામંત્રી અને ત્રણ પ્રમુખ, તેઓ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવે. એ ઉપરાંત હું જે નામ બોલું એ લોકો પણ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર મેળવી લે. નિલેશભાઈ ઓડેદરા પૂર્વ પ્રમુખ પોરબંદર, વિક્રમભાઈ ઓડેદરા પૂર્વ પ્રમુખ પોરબંદર, ગોપાલભાઈ કોઠારી, ગોવિંદભાઈ રાણપરિયા, વિઠ્ઠલભાઈ ધડુક, લક્ષ્મણભાઈ પટેલ, ગોગનભાઈ મારકડા, વીડી પટેલ, ગોરધનભાઈ ધામેલિયા, રવિભાઈ માકડિયા, આ બધા લોકો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવે. ધનસુખભાઈ નંદાણિયા, તેઓ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવે. એ ઉપરાંત નિલેશભાઈ મોદી પોરબંદર, નિલેશભાઈ મોરી પોરબંદર, પ્રવીણભાઈ રૈયાણી ચેરમેન જિલ્લા ખરીદ વેચાણ સંઘ, ગોંડલ માર્કેટિંગ યાર્ડના તમામ ડિરેક્ટરશ્રીઓ, બંને આપણા ગોંડલના કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા અને મયુરસિંહજી જાડેજા, બંને પ્રમુખ ઘનશ્યામભાઈ કાછડિયા, ગૌતમભાઈ સિંધવ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવે. હર કર્મ અપના કરેંગે એ વતન તેરે લીએ. અને આ ગીત માટે મને એક શેર યાદ આવે છે કે જિસ દિન તું શહીદ હુઆ ન જાને તુમ્હારી માં કેસે સોઈ હોગી, જિસ દિન તું શહીદ હુઆ ન જાને તુમ્હારી માં કેસે સોઈ હોગી, મેં તો બસ ઇતના હી જાનું કે વો ગોલી ભી તુજે લગ્ન સે પહેલે રોઈ હોગી. હર કર્મ અપના કરેંગે એ વતન તેરે લીએ. હા, જયંતિભાઈ હિરપરા, જયંતિભાઈ રામોલિયા, રાજુભાઈ જયશ્રી ડાંગ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવે. બીજા અન્ય એમની સાથે જે કોઈ મિત્રો પધાર્યા હોય એ સ્ટેજની જમણી બાજુમાં વીઆઈપી બેઠક વ્યવસ્થા રાખેલ છે ત્યાં પોતાનું સ્થાન મેળવે. સ્ટેજ ઉપર આપણે જે નોંધેલ જે અમે અહીંથી નામ બોલીએ એટલા લોકો સ્ટેજ ઉપર જશે જેથી કરીને સ્ટેજની અગુણતા અમને પડે નહીં. ગોંડલ નાગરિક બેંકના ઉપપ્રમુખ પ્રહલાદભાઈ પારેખ સ્ટેજ ઉપર સ્થાન મેળવે. રાણા કંડોળાથી જયેશભાઈ ભૂતિયા પધાર્યા હોય તેઓ સ્ટેજ ઉપર સ્થાન મેળવે. ઉપલેટાથી હરિભાઈ ઠુમર, તેઓ પણ સ્ટેજ ઉપર સ્થાન મેળવે.
જે લોકોના સ્ટેજ ઉપર નામ છે એ લોકોની યાદી મેં ફરીવાર એકવાર બોલી જાઉં કે પોરબંદર લોકસભા નીચે આવતા તમામ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને તાલુકા ભાજપ મંડળના પ્રમુખશ્રીઓ, પૂર્વ ધારાસભ્ય પ્રવીણ કાકા માકડિયાને પણ વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર સ્થાન મેળવે. તમામ યાર્ડના ચેરમેનશ્રીઓ જે પોરબંદર લોકસભા નીચે આવે છે એ તમામ, અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરશ્રીઓ તમામ સ્ટેજ ઉપર સ્થાન મેળવે. અન્ય જે વીઆઈપી મહેમાનો છે કે જે જે સ્ટેજની બંને બાજુ આપણે વીઆઈપી બેઠક વ્યવસ્થા રાખી છે, સામેના સોફા રાખ્યા છે, તેમાં પોતાનું સ્થાન મેળવી લઈએ. અતુલભાઈ ઘોડાસરા કેશોદ સ્ટેજ ઉપર સ્થાન મેળવે. લખનભાઈ ભરડા, જયદીપ સિંહ સોલંકી બાલાગામ, મનોજભાઈ ઠુંબર વંથલી, વિપુલભાઈ પાબારી મેંદરડા, સંજયભાઈ છોડવડિયા મેંદરડા, વિનુભાઈ કથિરિયા મેંદરડા, રામભાઈ કરગટિયા માધવપુર, કાળુભાઈ ભુવા માધવપુર, ભરતભાઈ પરમાર મૈયારી, વિપુલભાઈ ઠેસિયા ધોરાજી, પુનિતભાઈ ચોવટિયા ભાયાવાદર, વિપુલભાઈ કોયાણી ધોરાજી, હર્ષુકભાઈ ટોપિયા ધોરાજી, રાજસિંહભાઈ પરમાર ઉપલેટા, આ બધા લોકો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવે. અન્ય જે અપેક્ષિત લોકો વીઆઈપી લોકો પધાર્યા છે તેઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, તે તમામ લોકો, સરપંચશ્રીઓ જે સ્ટેજની આગળના ભાગમાં જે સોફા અને વાહે ચેર રાખેલ છે એમાં પોતાનું સ્થાન મેળવે. આપણી વચ્ચે ખૂબ બસો આવી રહી છે, આપણું અત્યારે ડોમ ભરાઈ જવા એવું છે, તો જેને જ્યાં જગ્યા મળે પ્લીઝ એ જગ્યા ઉપર બેસી જાય, જેને જ્યાં જગ્યા મળે ત્યાં ફટાફટ બેસી જાય, જગ્યા ખાલી રહેશે નહીં, પાછળથી ઊભું રહેવું પડશે. તો વિનંતી કરું બધાને, અને સ્ટેજની આગળના ભાગમાં કાર્યકર મિત્રો સિવાય કોઈ ઊભા હોય તો પોતપોતાની જગ્યા ગમે ત્યાં મેળવી અને બેસી જાય. નિમિષભાઈ, આપ બધા મહેમાનો પધાર્યા છો ત્યારે એક પ્રાર્થના લઈએ સુંદર મજાની, અને એટલા માટે એક શાયરે બહુ સારી વાત કરી છે કે સારા જહાં ઉસી કા હૈ જો મુસ્કુરાના જાનતા હૈ, રોશની ભી ઉસી કી હૈ જો સમ્મા જલાના જાનતા હૈ, હર જગા મંદિર મસ્જિદ ઓર ગુરુદ્વારે હૈ, લેકિન ભગવાન તો ઉસી કા હૈ જો સર ઝુકાના જાનતા હૈ, ઇતની શક્તિ હમે દેન દાતા, મન કા વિશ્વાસ કમ ન હો દાતા. આપણી વચ્ચે જે ભૂદેવો પધાર્યા છે એ બધા ભૂદેવો અત્રે મારી પાસે આવે, બાજુમાં આ સ્ટેજ ઉપર ત્રીજી ચોથી લાઈનમાં બેસી જાય, ત્રીજી અને ચોથી લાઈનમાં તમામ ભૂદેવો આવી જાય અને બેસી જાય. શક્તિ હમે દેન દાતા, મન કા વિશ્વાસ કમઝોર હો ના, હમ ચલે નેક રસ્તે પે હમસે ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના, ઇતની શક્તિ હમે દેન દાતા, મન કા વિશ્વાસ કમઝોર હો ના, ઇતની શક્તિ હમે દેન દાતા, મન કા વિશ્વાસ કમઝોર હો ના. આપણી વચ્ચે આપણા ગોંડલના ધારાસભ્ય સન્માનની આદરણીય શ્રી ગીતાબા જાડેજા પધાર્યા છે, તેઓને આપણે સ્ટેજ ઉપર પ્રથમ રોડમાં આપણે બેઠવાની અશોકભાઈ વ્યવસ્થા કરે. દૂર અજ્ઞાન કે હો અંધેરે, તું હમે જ્ઞાન કી રોશની દે,
बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे। बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। हम चले एक रास्ते पे हमसे, भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। मन का विश्वास कमजोर होना। मन का विश्वास कमजोर। પોરબંદર જિલ્લા નગરપાલિકાના પ્રમુખ અત્રે પધારેલ હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવે, અને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ અત્રે પધારેલા હોય તો આદરણીય શ્રી મંજુબેન વિરમભાઈ કારાવદરા અને શાંતિબેન દિનેશભાઈ ખાખરિયા તેઓની સ્ટેજ ઉપર વ્યવસ્થા કરેલ હોય તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવે। આપણે ખૂબ બસોનું ટ્રાફિક થઈ ગયું છે, ખૂબ લાઈન થઈ ગઈ છે, એટલે જેને જ્યાં જગ્યા મળે એ તાત્કાલિક અસરથી ત્યાં બેસી જાય। અને કાર્યકર મિત્રોને પણ વિનંતી કે સ્ટેજની સામેના ભાગમાં ઓછા રહીએ, સાઈડમાં બે બાજુ રહીએ। કે મારું મનડું છે ગોકુળવાના રાવણ, મારા તનના જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથ જે યમુના જે મહાપ્રભુ જે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથ જે યમુના જે મહાપ્રભુ જે, મારું મનડું છે ગોકુળવાના તનના ગણિયામાં તુલસી નવન મારા પ્રાણ જીવન, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। આપણા ગોંડલ વિધાનસભાના ભાજપ અગ્રણી, યુવા ભાજપ અગ્રણી ગણેશભાઈ એટલે કે જ્યોતિરાદિત્ય સિંહજી જાડેજા અત્રે વધારે છે, તેઓને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવે। તન મન કયું છે જેને વારી રે વારી મારા શામ રારી, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી।
ગોવિંદભાઈ રણપરિયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવે. આદરણીય શ્રી ગોવિંદભાઈ રણપરિયા વિનંતી કરું સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવશે. મારો મોહે રે દુબન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી આજુબાજુ જે બંને સાઈડમાં જે થોડી ઘણી ખુરશીઓ બચી છે ત્યાં આપણા સ્વયંસેવક મિત્રો આજુબાજુ જે ખુરશીઓ છે એમાં બેસાડી દઈએ. એ હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું તો આઠે સમા કેર જાખી રે કરો તો આઠે સમા કેર જાખી રે કરો મેં તો ચિતડો શ્રીનાથ જીને શરણે ધર્યું જીવન સફળ થયું તે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી પ્રભુજી આપણા સ્ટેજ ની બંને બાજુ જે આપણે ખુરશીઓ રાખેલ છે આપણા ડોમ ની આઉટસાઇડ માં ત્યાં બધા જ આપણા કાર્યકર મિત્રો ત્યાં બધાને બેસવાની વ્યવસ્થા કરે. હજી ઘણા લોકો આવી રહ્યા છે એટલે બધા જ ત્યાં બેસવાની વ્યવસ્થા કરે. હાથ રે લાગ્યો હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. આજે આગળનો ગ્રાઉન્ડ છે એમાં કાર્યકર મિત્રો સિવાય કોઈ પ્લીઝ ઊભા ન રહીએ. મહેરબાની કરી આગળના ભાગમાં કાર્યકર મિત્રો જે આપણે કામ સોંપેલું છે એના સિવાય કોઈ પ્લીઝ ઊભા ન રહીએ. વ્યવસ્થામાં સાથ સહકાર આપો. બધા પોતપોતાની વ્યવસ્થા ગમે ત્યાં કરી લઈએ. બેસવાની વ્યવસ્થા બધા પોતપોતાની રીતે કરી લઈએ. કોઈ વચ્ચે નહીં ઊભા રહીએ. ભાઈ કાર્યકર મિત્રો એક વખત કહેતા જાઓ. લાલભાઈ રવિભાઈ લખરે ચોરાશી નો મારો રે પડે
સૌને મોહન મળે એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુના જી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુના જી મહાપ્રભુજી સ્ટેજની ડાબી અને જમણી બાજુ જે બિનજરૂરી ખાલી ઊભા છે પ્લીઝ બધા સાંભળતા હોય ધ્યાન આપે સ્ટેજની ડાબી જમણી બાજુ આઉટસાઇડમાં ઊભા છે પ્લીઝ પોતાની વ્યવસ્થા કરી લઈએ વચ્ચે ઊભું રહેવાની જરૂર નથી જે કાર્યકરોને કામ હોય પૂછે પિન્ટુભાઈ બધાને કહી દો પ્લીઝ વચ્ચે કોઈ ન ઊભા રહીએ કારણ કે આપણે વ્યવસ્થામાં ખબર પડે છે કેટલી વ્યવસ્થા કરવી બંને સાઈડમાં ખુરશીઓ રાખેલ છે ત્યાં ખુરશીમાં પોતાનું સ્થાન મેળવી લઈએ આપણે આગળના સોફા છે તેમાં સરપંચશ્રીઓ તળાવજા પંચાયતના પ્રમુખશ્રીઓ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ નગરપાલિકાના સદસ્યો જે આગળના સોફામાં બેસવાનું છે એના સિવાય કોઈ બેઠા હોય તો પ્લીઝ ઊભા થઈ જાય જો વ્યવસ્થા ભાગરૂપે અને સ્ટેજ ઉપર મેં વાત કરી એમ નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા ભાજપના પ્રમુખ જે પોરબંદર લોકસભા નીચે આવે એ બધાએ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવશે વ્યવસ્થામાં પ્લીઝ બધા આ વીઆઈપી એન્ટ્રીમાં જનરલ એન્ટ્રી કેમ થઈ ગઈ છે બટુકલાલ પ્લીઝ જે આગેવાન મિત્રો હોય એમની સાથે રહેલા 5-25 લોકોને વીઆઈપીમાં ન આવવા દઈએ કારણ કે વ્યવસ્થા પડી ભાંગે કાર્યકર મિત્રો પ્લીઝ અહીંથી ફટાફટ રવિભાઈ ફટાફટ આ સાઈડમાં જાઓ બધાને બેસાડવાની વ્યવસ્થા કરો આજે થોડો ઘણો આ સાઈડમાં તડકો આવે છે એ તડકો હમણાં જ જતો રહેશે ડાબી અને જમણી બાજુ બંને બાજુ ખુરશીઓ ખાલી છે ત્યાં આપણે વ્યવસ્થા કરાવડાવો હજી આપણે ઘણી જ બસો આવી રહી છે એટલે વ્યવસ્થાના ભાગરૂપે બંને બાજુ લોકો બેસી જાય બોલો ભારત માતા કી જેતપુરથી બિંદિયાબેન મકવાણા ને તેઓ તેમની સમગ્ર ટીમ લઈને આવ્યા તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સન્માનનીય સી આર પાટીલ સાહેબ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ અને રાષ્ટ્રીય નેતાઓ સાધુ સંતો આવવાના છે પોરબંદર લોકસભાનો અવળો મોટો વિશાળ જનસમુદાય માતાઓ બહેનો યુવાનો વડીલો ઉપસ્થિત છે જ્યારે પણ મંચ ઉપર સંતો મહંતો અને મહેમાનો આવે ત્યારે પોતાના સ્થાન ઉપર ઊભા થઈને આપણા ગળામાં જે રાષ્ટ્રવાદી પ્રતિક માં ભારતીનું પ્રતિક જે ભાજપનો ભગવો ખેસ છે એ સવે ગળામાંથી કાઢી અને આવી રીતે આમ લહેરાવવાનો છે 1-1.5 મિનિટ સુધી આપણે સૌ આપણા સ્થાન ઉપર ઊભા રહીશું જ્યારે મંચ ઉપર મહેમાન આવતા હોય અને કેસરીઓ ભગવો જેથી કરીને આખું મીડિયા કવરેજ સોશિયલ મીડિયામાં એવું લાગે કે ભગવો દરિયો અહીંયા ઉપસ્થિત થયો છે તો સૌ મિત્રો માતાઓ બહેનોને વિનંતી કે મંચ ઉપર જ્યારે મહેમાનો આવે ત્યારે પોતાના સ્થાન ઉપર ઊભા થઈએ અને કેસરી ખેસથી આપણે લહેરાવીને એનું સ્વાગત કરીશું ગાંધીનગર ગયું ત્યારે પણ હું માનતો નથી
રસોડા વિભાગની સ્ક્રીન બંધ કરાવો ભાઈ. ઇલેક્ટ્રિક મીડિયાને જાણ કરવામાં આવે છે રસોડા વિભાગમાં જે સ્ક્રીન છે એ અત્યારે બંધ કરાવો, કારણ કે ત્યાં લોકો બેસવા મળ્યા છે. સ્ટેજની ડાબી સાઈડમાં જે આપણે વ્યવસ્થા છે અહીંયા જગ્યા છે, તો કાર્યકર મિત્રોને વિનંતી કે ત્યાં જાય અને અહીંયા બેસાડવાની વ્યવસ્થા રહે. કિશનભાઈ, ચિરાગભાઈ, જે જે લોકોને સન્માન માટેની ચિઠ્ઠી મળી ગઈ છે એ રેડી રહીએ, જેવું આપણે સન્માન ચાલુ કરીએ તો ફટાફટ એને ખબર જ હોવી જોઈએ કે મારે કોનું સન્માન કરવાનું છે. એટલે નજીકમાં રહીએ, સ્ટેજની બાજુમાં રહીએ અને ફટાફટ સન્માન કરી આવશે, એટલા માટે આપણે વ્યવસ્થાના ભાગરૂપે ચિઠ્ઠીઓ આપી છે. પત્રકાર મિત્રોની વ્યવસ્થા સ્ટેજના બિલકુલ સામેની સાઈડમાં આપણે કરેલ છે, તો તમામ પત્રકાર મિત્રો ત્યાં જ પોતાનું સ્થાન મેળવશે. જે લોકોને હું એકવાર થોડા બધા વ્યવસ્થિત સાંભળી લઈએ એટલે આપણા સન્માનમાં ડિલે ન થાય. જ્યારે સીઆર પટેલ સાહેબનું સન્માન કરવાનું થાય ત્યારે રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ એટલે કે પ્રમુખ, ત્રણ મહામંત્રી અને મંડળના પ્રમુખશ્રીઓ, આટલા લોકો પાટીલ સાહેબનું સન્માન કરવા જશે. અલ્પેશભાઈ ઢોલરિયા, મનસુખભાઈ રામણી, મનીષભાઈ ચાંગલા, નાગદાનભાઈ ચાવડા એ જિલ્લાની ટીમ અને બધાય મંડળના પ્રમુખ ભગવાનજીભાઈ, ચંદુભાઈ, જેતપુરથી દિનકરભાઈ, જેતપુરથી રમેશભાઈ જોગી. રમેશભાઈ જોગી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવે. રમેશભાઈ જોગી, વિનુભાઈ માથુકિયા, હર્ષુકભાઈ માકડિયા, કિરીટભાઈ પાદરિયા, કિરીટભાઈ જાવિયા, અતુલભાઈ વાછાણી, ચંદુભાઈ ચૌહાણ, તાલુકા મંડળના પ્રમુખશ્રીઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવે. જે લોકોનું બિપિનભાઈ સ્ટેજ ઉપર નામ હોય એ લોકો જ સ્ટેજ ઉપર સ્થાન મેળવશે, વરના સ્ટેજ ઉપર આપણો અવ્યવસ્થા થઈ જશે. સ્ટેજ ઉપર જેનું નામ અહીંથી બોલાય છે એ લોકો જ સ્ટેજ ઉપર સ્થાન મેળવે. ત્યારબાદ મનસુખભાઈ માંડવીયા સાહેબનું સન્માન કરવાનું હોય ત્યારે પોરબંદર જિલ્લાની ટીમ એટલે કે પોરબંદર જિલ્લા પ્રમુખ, ત્રણ મહામંત્રી અને એના મંડળના પ્રમુખશ્રીઓ એટલે એ સેકન્ડ ટાઈમ રેડી રહીએ અને આ બધા સ્ટેજ ઉપર સ્થાન મેળવશે. જોડે સખી કેવા રંજુ, એક મિનિટ, જ્યારે અત્યારે છે ને સન્માન ચાલુ કરજો બીજાના.
ઓકે શ્રી સુધીર ગુપ્તાજીનું સન્માન કરવા માટે જૂનાગઢ જિલ્લા ભાજપની ટીમ રહેશે. જ્યારે સુધીર ગુપ્તાજીનું એક આપણી વચ્ચે શ્યામકુમાર જાજુજી પધારે છે, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને ચેરમેન શ્રી જોડાશે. રાઘવજીભાઈ પટેલ સાહેબનું સન્માન કરવાનું થાય ત્યારે નગરપાલિકાના પ્રમુખ શ્રીઓ સરજુભાઈ કારિયા, ટેલીબેન ઓડેદરા, મયુરભાઈ સુવા, સુરેશભાઈ સખરેલિયા, ભાવનાબેન રૈયાણી, લાભુબેન પીપળિયા, પૂજાબેન ગોર અને દીપીતબેન વાઢેર, કુંવરજીભાઈ બાવળે સાહેબનું સન્માન કરવાનું થાય તે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઓ ભાર્ગવભાઈ અંતિપરા, સુરેશભાઈ કેળા, રસિકભાઈ ચાવડા, વિનુભાઈ ચંદ્રડે, હરિભાઈ બાલધા, સામતભાઈ બાલધા, કાળુભાઈ દેત્રોજા, જેઠાભાઈ ચુડાસમા, વિજયાબેન મસ્ત્રીભાઈ ખૂંટ, પ્રતાપભાઈ કેસવાડા, રૂપલબેન ઉપેન્દ્રભાઈ, લક્ષ્મીબેન કેવીરભાઈ અને નીરવભાઈ પાનસડા, રમેશભાઈ ધડુકનું આપણે સન્માન કરતી માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રીઓ એ લોકો સ્ટેજ ઉપર એમનું સન્માન કરવા જશે. ત્યારબાદ આપણે સંતોનું સન્માન માત્ર ને માત્ર રમેશભાઈ કરશે અને સ્ટેજ ઉપર બધા જ મહેમાનો આવી જાય ત્યારબાદ જે સન્માન કરવાના છે એની બધી ચિઠ્ઠીઓ બધાને મળી ગઈ છે. અને અત્યારે જે મહેમાનો પધારી ચૂક્યા છે તેઓનું સન્માન હું લઈ લઉં છું જેથી કરીને ત્યારે આપણે વધુ ડીલે ન થાય. નૈમિષભાઈ, અલ્પેશભાઈ, જે લોકોના સ્ટેજ ઉપર નામ છે એ જ પ્લીઝ મહેરબાની કરજો, કારણ કે સ્ટેજ ઉપર આપણે 180 જણા છે પણ બધા અહીંયા લખેલા છે 180 નામ, એટલે કોઈ વ્યવસ્થા તમારી ખોરવાઈ ન જાય. એટલે હું જેટલા બોલો એટલા લોકો સ્ટેજ ઉપર નામ ત્યાં બેસવા માટે જાય. આપણે અત્યારે આપણા માર્કેટ યાર્ડના કેમ્પસમાં હમણાં ગ્રાઉન્ડ ગેટ ઉપરથી ફોન આવ્યો, 42,000 માણસો આપણા યાર્ડમાં અત્યારે પહોંચી ચૂક્યા છે. આપણે ત્યાં બસ નંબર લખીએ છીએ, બસમાં સંખ્યા લખીએ છીએ, તો આપણું ફંક્શન એકદમ વ્યવસ્થિત ચાલે છે. બધા જ મિત્રો રસોડામાં પણ સાથ અને સહકાર ખૂબ આપશે એવી તમારી પાસેથી અપેક્ષા રાખું છું. એક મિનિટ, અત્યારે આપણી વચ્ચે હવે આ ખૂણેથી કોઈ અંદર ન આવે એની કાળજી લઈએ. ત્યાં ઉભા રહીએ બે મિત્રો. આપણે મહેમાનો આવે ત્યાર પછી જે સન્માન જે લેવા જ, પણ જે મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે તેઓના સન્માનમાં હું ભાઈ અલ્પેશભાઈ તૈયારી કરો એટલે હું હમણાં ફટાફટ બોલી જાઉં. સૌ પ્રથમ આપણી વચ્ચે પોરબંદર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, આપણા સૌથી વધુ મુરબ્બી અને વર્ષોથી જેઓ જનસંઘથી ભારતીય જનતા પાર્ટીથી જોડાયેલા, જેનું એ રક્તનું એક એક ટીપું ભાજપ માટે સતત વપરાયેલું છે એવા પ્રદીપભાઈ ખીમાણી, એમનું સન્માન કરવા માટે હું અરશીભાઈ ખૂટી સ્ટેજ ઉપર જ છે. અરશીભાઈ ખૂટીને વિનંતી કરું કે આપણા પ્રદીપભાઈ ખીમાણી સાહેબનું સન્માન કરે. આ બધી વ્યવસ્થા હા કરે. અલ્પેશભાઈ સ્ટેજ ઉપર, બીજા લોકો વ્યવસ્થામાં હાર તોરાથી આપણે પ્રદીપભાઈ ખીમાણી સાહેબનું સન્માન કરશું. કાલ રાતે તો આપણે અને
વિપુલ ભાઈ, તમે વિપુલ ભાઈ આપનું નામ સ્ટેજ ઉપર છે. રમેશ ભાઈ, આ વિપુલ ભાઈને મોકલો ઉપર. પ્રદીપભાઈ ખીમણી આપણા પ્રભારી પોરબંદર, એવા જ આપણા રાજકોટ જિલ્લાના પ્રભારી અનંત ધવલભાઈ દવે આપણે છે, જેઓ સતત વિચારધારા રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડાયેલા છે અને આપણા રાજકોટ જિલ્લાના પ્રભારી છે એવા આપણા ધવલભાઈ દવે. હું વિનંતી કરીશ અશોકભાઈ પીપળિયાને, અશોકભાઈ પીપળિયાને કે તેઓ ધવલભાઈ દવેનું સન્માન કરશે. આમાં લીટો મારો, આ લીટો મારો થઈ ગયો. ત્યારબાદ આપણી વચ્ચે આપણા ગોંડલના આપણા લોકલાડીલા ધારાસભ્ય કે જેઓ સતત પ્રજાની પડખે કોઈ પણ સંજોગોમાં હંમેશા સાથે રહેશે, જયરાજસિંહજી આપણા છઠ્ઠી ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. કોઈ પણ રાત વરતનું ગમે ત્યારે કામ હોય સતત આપણા દરેક પ્રશ્નમાં જોડાયેલા છે એવા ગીતાબા જયરાજસિંહ જાડેજા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ દક્ષાબેન દુધાત્રાને, દક્ષ તમને ચિઠ્ઠી મળી ગઈ છે, જાઉં દક્ષાબેન દુધાત્રાને કે આપણા ગીતાબા જયરાજસિંહ જાડેજાનું સન્માન કરે ઝડપથી. ગીતાબા જયરાજસિંહ જાડેજા તેઓનું પુષ્પગુચ્છ અને ખેસથી સન્માન કરવા માટે હું વિનંતી કરીશ દક્ષાબેન દુધાત્રા, આપણા મહિલા મોરચાના પ્રમુખ શ્રી દક્ષાબેન દુધાત્રા તેઓ સન્માનિત કરશે. ત્યારબાદ આપણી વચ્ચે પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ પટેલ એટલે કે રમેશભાઈ ઓડેદરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. રમેશભાઈ ઓડેદરા રાજુભાઈ ડાંગર, રાજુભાઈ ડાંગરને વિનંતી કરું. રાજુભાઈ ડાંગરને વિનંતી કરું કે તેઓ રમેશભાઈ ઓડેદરાનું સન્માન કરશે. કોણ છે રમેશ પટેલ? ત્યારબાદ આપણી વચ્ચે વિક્રમભાઈ ઓડેદરા ઉપસ્થિત છે. વિક્રમભાઈ ઓડેદરા જેઓ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ છે તેઓનું સન્માન કરવા માટે વિનંતી કરીશ ભગવાનજીભાઈ રામાણી કે તેઓ વિક્રમભાઈ ઓડેદરાનું સન્માન કરશે. બીજા કોકને ચિઠ્ઠી આપી હતી. હા, રાજુભાઈ ડાંગર પાર્ટી એવાથી આપણને આદેશ હતો કે જેટલા મહેમાનો ઉપસ્થિત હોય તેઓના તમે સન્માન અત્યારે લઈ લેજો એટલે આપણે ચાલુ કરેલ છે. વચ્ચે માજી મંત્રી જવાહરભાઈ ચાવડા ઉપસ્થિત છે. જવાહરભાઈ ચાવડા, હું વિનંતી કરીશ આપણા જિલ્લા પંચાયતના સદસ્ય શૈલેષભાઈ ડોબરિયાને કે તેઓ જવાહરભાઈ ચાવડાનું પુષ્પગુચ્છથી સન્માન કરશે. શૈલેષભાઈ ડોબરિયા આ. ત્યારબાદ આપણી વચ્ચે માજી મંત્રી શ્રી બાબુભાઈ વોખીરિયા ઉપસ્થિત છે. તેઓનું સન્માન માટે વિનંતી કરીશ હરેશભાઈ ગઢિયા. હરેશભાઈ ગઢિયા ભાઈ આ જગ્યા ખાલી કરી આપો પ્લીઝ. ઓ, આ સ્ટેજની આગળની જગ્યા ખાલી કરી આપો. બાબુભાઈ બોખીરિયા પૂર્વ મંત્રીશ્રી તેઓનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ હરેશભાઈ ગઢિયા. હરેશભાઈ ગઢિયા
हरेश भाई गटिया, योगेश, त्यारबाद हजी पण हरेश भाई गढ़िया क्या छे? आ रेडी। हा त्यारबाद अपनी वच्चे भगवान जी भाई करगटिया नथी नथी महेंद्र भाई पाडलिया त्यारबाद अपनी वच्चे देवा भाई मालम धारासभ्य से देवा भाई मालम तेवनु सन्मान करवा माटे दाना भाई चंद्रावाड़िया આપણા આપણી વચ્ચે આપણા ધર્મ વિભૂષણ તોરણિયા આશ્રમના મહંત અને જેઓ સમૂહ લગ્નો દ્વારા અનેક દીકરીઓના પિતા તરીકે તેઓ સ્થાન ભોગવે છે અને સતત તેઓ ધાર્મિક કાર્યક્રમો જોડાયેલા છે અને રમેશભાઈ ધડુક સાહેબ સાથે આત્મીયતાથી જોડાયેલા છે એવા ધર્મ વિભૂષણ સંત શ્રી રાજેન્દ્ર બાપુ પધાર્યા છે તેઓનું આપણે તાળીઓના ગડગડાટથી આપણે બાપુનું સન્માન કરશું તેઓની સાથે બિલનાથ મહાદેવના મહાન સંપૂર્ણાનંદ બ્રહ્મચારી તેઓ પણ પધાર્યા છે તેઓના ચરણોમાં વંદન સાથે તેઓનું પણ આપણે સ્વાગત અને અભિવાદન કરશું આપણી વચ્ચે જયેશભાઈ રાદડિયા પધાર્યા છે આપણા માજી મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા આપણી વચ્ચે પધાર્યા છે ઓમદેવસિંહજી જાડેજા કારોબારી ચેરમેન ઓમદેવસિંહજી જાડેજા સ્ટેજની બાજુમાં આવે અને આપણી વચ્ચે આપણા માજી મંત્રી અને જેઓ સતત ગોંડલ વિસ્તારના પ્રશ્નો સાથે જોડેલા જયેશભાઈ રાદડિયા સાહેબનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ઓમદેવસિંહજી જાડેજા કારોબારી ચેરમેન ગોંડલ નગરપાલિકા જયેશભાઈ રાદડિયા સ્ટેજના આગળના ભાગમાં આવે અને હા જયેશભાઈ રાદડિયા સાહેબનું સન્માન કરવા માટે હું વિનંતી ધનસુખભાઈ નંદાણિયા ઓમદેવભાઈ તમે દોરમાં છો હા ધનસુખભાઈ નંદાણિયા કઈ વાંધો નહીં બે કરી નાખો ને ધનસુખભાઈ નંદાણિયા પણ સ્ટેજના આગળના ભાગમાં આવે અને જયેશભાઈ રાદડે સાહેબનું સન્માન કરે રમેશભાઈ ઉપર મોકલો હા ધનસુખભાઈ નંદાણિયા આદરણીય શ્રી જયેશભાઈ આદર સાહેબનું સન્માન કરશે હવે આપણા ધારાસભ્ય શ્રી ઉપલેટા
મહેન્દ્રભાઈ પાડલિયા, તેઓનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ યોગેશભાઈ ક્યાડાને. યોગેશભાઈ ક્યાડા કમિશન એજન્ટના ચેરમેન યોગેશભાઈ ક્યાડા, હું વિનંતી કરીશ કે તેઓ આપણા મહેન્દ્રભાઈ પાટીલે સાહેબનું સન્માન કરશે. ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, તેઓનું સન્માન યોગેશભાઈ ક્યાડા કરશે. આપણા પૂર્વ અધ્યક્ષ રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી શ્રી મનસુખભાઈ ખાચરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ આપણા પૂર્વ કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહજી જાડેજા કે તેઓ મનસુખભાઈનું સન્માન કરશે. મનસુખભાઈ ખાચરિયા, ત્યારબાદ આપણી વચ્ચે આપણા યુવા નેતા ફાયર બ્રાન્ડ ગણેશભાઈ ઉપસ્થિત છે, એટલે કે આપણા ધારાસભ્ય ગીતાબા જાડેજાના સુપુત્ર જ્યોતિરાદિત્ય સિંહજી જાડેજા, રવિભાઈ માકડિયા નજીકમાં આવે. આપણી વચ્ચે ગણેશભાઈ ઉપસ્થિત, હું રવિભાઈ માકડિયાને વિનંતી કરું કે તેઓ આપણા ગણેશભાઈનું સન્માન કરશે અને આપણે તાળીઓના ગડગડાટથી બધાને વધાવશું. આ વિવાયો વાળા પ્લીઝ પોતાની જગ્યા ગમે ત્યાં લઈ લઈએ. બધા લોકો ઉભા છે, ઇટ ઇઝ નોટ બેટર, બરાબર નથી, ઉભા નથી રહેવાનું. તમારી જગ્યા તમે લઈ લ્યો. આપણા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. અલ્પેશભાઈ ઢોલરિયા ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ આપણા પારસભાઈ ભાલાડાને, પારસભાઈ ભાલાડા સ્ટેજ ઉપર આવે અને અલ્પેશભાઈ ઢોલરિયા સાહેબનું સન્માન કરે. જિલ્લા ભાજપ પ્રમુખ અને આપણા ગોંડલ માર્કેટિંગના ચેરમેન અને આપણી સાથે દરેક પ્રશ્નોમાં જોડાયેલા છે અલ્પેશભાઈ ઢોલરિયા. અશોકભાઈ ત્યાં કોઈ પ્લીઝ. વંદનાબેન મકવાણા, આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી વંદનાબેન મકવાણા ઉપસ્થિત છે. હું વિનંતી કરું રીનાબેન ભોજાણીને કે વંદનાબેન મકવાણા બેનનું સન્માન કરશે આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી. અશોકભાઈ, બાકી બધા જ મહેમાનો જે આપણી વચ્ચે ઉપસ્થિત છે સ્ટેજની બીજી ત્રીજી ચોથી રોમાં, તે તમામ આગેવાનોનું આપણા જિલ્લા તાલુકા ભાજપની ટીમ અને શહેર ભાજપની ટીમના મેમ્બરો જાય અને બધા જ સન્માન જે આપણે હાર અને ફૂલ અને રૂમાલથી કરવાનું નક્કી કર્યું કરે. રમેશભાઈ ધડુકને વિનંતી કરું નજીકમાં આવી તો સ્ટેજ ઉપર આવે. ગેટ અવે ગયા છે. વિઠ્ઠલભાઈ ઓડેદરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિક્રમભાઈ ઓડેદરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરું. હેલો, કરશનભાઈ, હા કરશનભાઈ ઓડેદરા આપણી વચ્ચે ઉપસ્થિત છે પૂર્વ ધારાસભ્ય શ્રી. હું વિનંતી કરું અજયભાઈ જાગાણીને કે તેઓ કરશનભાઈનું સન્માન કરશે. રવિ, બધા મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન બીજી ત્રીજી ચોથી રોમાં ગોંડલ ભારતીય જનતા પાર્ટીની શહેર અને તાલુકાની ટીમ દ્વારા તમામ સ્ટેજ ઉપરના મહાનુભાવોનું આપણે પુષ્પગુચ્છથી સન્માન કરીશું. એ ઉપરાંત બંને સાઈડમાં વીઆઈપી બધા તાલુકા પંચાયત
નગરપાલિકા સદસ્યો, સરપંચશ્રીઓ, કાર્યકર મિત્રો, ગામે ગામથી ઉમટેલી મારી માતાઓ બહેનો તમામનું શાબ્દિક સ્વાગત પણ અમે આ સાથે કરીએ છીએ. આપણે પૂજ્ય સંતોનું સન્માન કરવાનું છે, પરંતુ રમેશભાઈ ધડુક હમણાં આવે ત્યારબાદ આપણે એમનું સન્માન કરીશું. એ ઉપરાંત જે મહેમાનો ઉપસ્થિત રહેશે તેઓનું પણ આપણે સન્માન કરતા રહેશું. ભુવનેશ્વરી પીઠના રવિદર્શનજી આપણી વચ્ચે ઉપસ્થિત, તેઓનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. નિમિષભાઈ સ્ટેજ ઉપર આવે, સાવનભાઈ, સાવનભાઈ ધડુક સ્ટેજ ઉપર આવે અને પૂજ્ય સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે. ધર્મ વિભૂષણ સંત શિરોમણી આપણા રાજેન્દ્રદાસ બાપુ તોરણી આશ્રમથી પધાર્યા છે, જેઓને ઘનિષ્ઠ નાતો રમેશભાઈ ધડુક સાથે પણ છે. તો હું સાવનભાઈને વિનંતી કરું કે બાપુનું સન્માન કરી અને ઉપરણા અને પુષ્પગુથી સન્માન કરી બાપુ પાસેથી આશીર્વાદ મેળવે. આપણી વચ્ચે હરદેવસિંહજી જાડેજા આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રથમ હરોળમાં. હું વિનંતી કરીશ મનીષભાઈ રૈયાણીને, નગરપાલિકાના સદસ્ય શ્રી મનીષભાઈ રૈયાણી આપણા હરદેવસિંહજી જાડેજાનું સન્માન કરશે. હવે સ્ટેજની સામેના ભાગમાં કોઈ ઊભું ન રહીએ, પૂજ્ય સંપૂર્ણાનંદ બ્રહ્મચારી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેઓનું પણ સન્માન કરીએ. અને હું બોલવાનું છે, હા, આપણી વચ્ચે ભુવનેશ્વરી પણ રવિદર્શન મહારાજ પધાર્યા છે, તેને પણ સન્માન કરવા માટે હું સાવનભાઈને વિનંતી કરું. સાવનભાઈ ભુવનેશ્વરી પીઠમાંથી રવિદર્શનજી મહારાજ પધાર્યા છે, તેઓનું પણ તેઓ સન્માન કરી અને પૂજ્ય બાપુ પાસેથી આશીર્વચન મેળવશે. ચેતનભાઈ જેઠવાની ટીમ રેડી હોય તો આવી જાય. હલો, અહીંથી પ્લીઝ આ બાજુ બધા, આની પાછળ, આની પાછળ રહેવાનું આપણે બધાએ. બધા જ મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેઓનું શાબ્દિક સ્વાગત કરીએ છીએ. ચેતનભાઈ તમારી ટીમ બોલાવી લ્યો, હા, સ્ટાર્ટ આપી દો, હા, કરાવી દો, કરાવી દો. જે ગોંડલ શહેર અને તાલુકાના સંગઠનના કોઈ પણ લોકો સોફા ઉપર નહીં બેસે, સોફા ઉપર બેઠા હોય છે એમને ખાલી કરી બીજાને બેસવાની વ્યવસ્થા આપણે જે અધર વિધાનસભામાંથી જેટલા લોકો આવ્યા છે એને લોકોને બેસવાની વ્યવસ્થા આપણે કરવાની છે. ગોંડલ શહેરના અને તાલુકાના સંગઠનના કોઈ પણ લોકો સોફા ઉપર પોતાનું સ્થાન નહીં મેળવે, લીધું હશે તો એને જગ્યા કરી આપવાની રહેશે. ચેતનભાઈ જેઠવા ગરબાના જે આપણે ક્વીન ગણાય છે એવા ચેતનભાઈ જેઠવા પોતાની ટીમ સાથે સ્ટેજના આગળના ભાગમાં પરફોર્મન્સ માટે ફટાફટ આવી જાય. આપણે સમગ્ર કાર્યક્રમના અંતમાં પણ આપણે
શ્રીનાથજીના પદોનું ગાન આપણે રસપાન કરવાનું છે, એટલે કાર્યક્રમના અંતે પણ આપણે બધા આપણી જગ્યા ઉપર જ બેઠા રહેશું, એક સાથે આપણે કોઈ જમવા માટે ઊભા નહીં થઈએ, આ વ્યવસ્થામાં સાથ અને સહકાર આપવાનો રહેશે. ચેતનભાઈ જેઠવા, આપણા પ્રદેશ ઉપાધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈ બોઘરા ગેટના ફ્રન્ટ ભાગમાં આવી ગયા છે, તેઓનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. સ્ટેજ ઉપર જે આપણે નક્કી કરેલા કાર્યકર મિત્રો સિવાયના કોઈ પણ લોકો સ્ટેજ ઉપર ઊભા નહીં રહે, પ્લીઝ. દિનેશભાઈ ખાટરિયા દૂધ ડેરીના ચેરમેન, અત્રે ઉપસ્થિત તેઓને હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. અશોકભાઈ પરવડિયા, હા, આપણી વચ્ચે ખારવા સમાજના વણોટ એવા પવનભાઈ શિયાળ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું વિનંતી કરીશ આપણા તાલુકા ભાજપના મહામંત્રી, શહેર ભાજપના મહામંત્રી અશોકભાઈ પરવાડિયાને કે તેઓ પવનભાઈ શિયાળનું
की वंदे वंदे भारत माता की वंदे। दीधो दीकरो वाली नो खावा नो खावा मांगू मेहमान महाभाराड़ी छे ખાંડણી એ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે આ સૌરાષ્ટ્રની ધરતી છે આપણી વચ્ચે આપણા પ્રદેશ અધ્યક્ષ ટીઆર પાટીલ સાહેબ અને આપણા સૌના લોકલાડીલા કેબિનેટ મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ તેમજ સહપ્રભારી સુધીર ગુપ્તા તેમજ પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી શ્યામકુમાર જાજુજી અને આપણા સૌના લોકલાડીલા ભરતભાઈ બોગરા ઉપાધ્યક્ષ શ્રી ગુજરાત પ્રદેશ તેઓ પણ ઉપસ્થિત તેઓનું પણ આપણે અતિ સ્વાગત અને અભિવાદન કરીએ તેમજ રાઘવજીભાઈ પટેલ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા મંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓનું પણ આપણે હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે જ્યારે પાટીલ સાહેબ એટલે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય ત્યારે આપણે સાઈડના તમામ કાર્યકરો સાઈડમાં આવી જશે ઉઠી ભાજપની લહેર ગામ શેર મારે શેર મારે ગામ શેર મારે ઉઠી ભાજપની લહેર ગામ શેર મારે શેર મારે ગામ શેર મારે ભાજપ સાથે અડી કમ રાજ્ય મક્કમ ભાજપ સાથે અડી કમ નડે ના કોઈ સિગ્નલ કહે રે ફૂંકી બ્યુગલ જેનો મુખ્યમંત્રી એક સદા દેશ જ પ્રથમ અને એટલે જ તો ગુજરાત છે મક્કમ ગુજરાત છે મક્કમ ભાજપ આપણી વચ્ચે આપણા ભાજપની લહેર ગામ પ્રદેશ ભાજપના અધ્યક્ષ શેર મારે ગામ આદરણીય સી આર પાટીલ સાહેબ તેમજ કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાજી મક્કમ નિર્દા આપણા ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા આપણા બંને પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી અને ધવલભાઈ દવે તેઓ સર્વનું આપણે હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ એમની સાથે ગુજરાત પ્રદેશના સહપ્રભારી સુધીર ગુપ્તાજી ઉપસ્થિત છે તેઓનું પણ આપણે સ્વાગત અને અભિવાદન કરીએ ઓર ઉસકે સાથ પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આદરણીય શ્યામ કુમાર જાજુજી ઉપસ્થિત હે ઉસકા પણ હમ સ્વાગત ઓર અભિવાદન કરતે હે લીધી સૌની સંભાળ દીદી કોરોના ને માર મની સાચા રાખે વાત ભર્યો જનતા એ રાત નો ઊંડો રે દમ અને એટલે તો ગુજરાત છે મક્કમ ગુજરાત છે મક્કમ
ब्रह्म देवताओं जे उपस्थित छे तमाम स्टेज ना आगळ ना भागमां आवी जाय ब्रह्म देवताओं शर्मारे काम शेर महारे आगळ ना भागमां उभा रही जाओ हे मध्य उत्तर के दक्षिण सौराष्ट्र पहले माइक आपवानो छे ब्रह्म देवताओं ने माइक आपवानी व्यवस्था करो આપણી વચ્ચે આપણા પૂર્વ કેબિનેટ મંત્રી અને ગૌસેવા આયોગના ચેરમેન વલ્લભભાઈ કથિરિયા સાહેબ ઉપસ્થિત છે તેઓનું સ્વાગત અને અભિવાદન કરીએ આપણા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ કે જેઓએ 151 બેઠક જીતવાનો નિર્ધાર કર્યો હતો અને 5 ઉમેરીને 156 બેઠક ગુજરાતમાં જીતાડી છે એવા સી આર પાટીલ સાહેબ એનું સ્વાગત અને અભિવાદન કરીએ તેમજ એમની સાથે આપણા મનસુખભાઈ માંડવિયા કેબિનેટ મંત્રી શ્રી રસાયણ વિભાગ અને હેલ્થ વિભાગ તેઓનું પણ સ્વાગત અને અભિવાદન કરીએ તેમજ ઇસકે સાથ અમારે ગુજરાત કે પ્રભારી સહપ્રભારી એસ એચ શ્રી સુધીર ગુપ્તાજી પધારે હે उनका भी हार्दिक स्वागत और अभिवादन करते हैं और पूर्व राष्ट्रीय उपाध्यक्ष आदरणीय श्री श्याम कुमार जाजू जी उपस्थित है उसकी भी हम अभिवादन उसका भी हम अभिवादन करते हैं अपना कैबिनेट मंत्री गुजरात राज्य राघवजी भाई पटेल उपस्थित है तेवनु पण अपने हार्दिक स्वागत अने अभिवादन करिए छे अपना रमेश भाई धड़ूक के जेवोए નગરપાલિકાના પ્રમુખથી પોતાની સફર ચાલુ કરી અને આજે સાંસદ તરીકે તેઓ આપણી કામગીરી કરી રહ્યા છે એવા રમેશભાઈ ધડુકે યોજેલા 11 પોરબંદર લોકસભા મત વિસ્તારના મહાસંમેલનમાં કે જેમાં આપણે 9 વર્ષના આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની કામગીરીની સમીક્ષા અને વાતો કરવાની છે એવા મહાસંમેલનમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું હાર્દિક સ્વાગત અને અભિવાદન પણ કરીએ છીએ આપણી વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર પણ ઉપસ્થિત તેઓનું પણ હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ હવે કાર્યક્રમ ચાલુ કરો આપણે હવે જે સ્ટેજના આગળના ભાગમાં જે કોઈ મિત્રો ઊભા છે પ્લીઝ બધા પોતપોતાની વ્યવસ્થા કરી લઈએ આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ હું ગોંડલ એપીએમસીના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તાજેતરના નવનિયુક્ત પ્રમુખ કે જેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ નવયુવાન ઉપર ભરોસો મૂક્યો છે એવા અલ્પેશભાઈ ઢોલરિયાને વિનંતી કરું કે તેઓ સ્વાગત પ્રવચન આપે અલ્પેશભાઈ ઢોલરિયા બધા જ મિત્રો હવે જ્યાં જગ્યા મળી જાય બેસો બેનો ત્યાં બેસી જાઓ ભાઈ આપણા કાર્યકર મિત્રો અહીં નીચે ઊભા જ બધા બેસી જાય પારસ બધા અહીંયાથી ઉપાડી લો ત્યાં બેસી જાઓ બધા આગળ લાઈનમાં કોઈ ઊભા નહીં રહીએ અલ્પેશભાઈ ઢોલરિયા સ્વાગત પ્રવચન કરશે રસોડા વિભાગની એલઈડી ચાલુ કરાવી આપો ભારત માતા કે 11 પોરબંદર લોકસભા સીટને મહાસંમેલનમાં ઉપસ્થિત અને આજે ગોંડલની ધરામાં બધાઈ રહ્યા છે સાહેબ તો ગોંડલની ભૂમિ એટલે રમાનાથ મંદિર સાક્ષાત માં જગદંબાનું સ્થાન તેમજ ગોંડલ એટલે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થાનું કેન્દ્ર અક્ષર ડેરી એવી પવિત્ર ભૂમિ ઉપર આજ રોજ પધારેલ આપણા ગુજરાતના યશસ્વી અધ્યક્ષ અને જેમણે ભારતીય જનતા પાર્ટીને પેજ સમિતિ રૂપી બ્રહ્માસ્ત્ર આપી અને 156 સીટ જેવી ગુજરાતનો ઇતિહાસ કર્યો છે એવા આપણા સી આર પાટીલ સાહેબ તેમજ ગુજરાતનું ગૌરવ અને જેમણે કોરોના કાળમાં મા ભારતીની અખંડ સેવા કરી છે એવા આપણા ગુજરાતના અને કેન્દ્રના કેબિનેટ મંત્રી એવા શ્રી મનસુખ માંડવિયા સાહેબ તેમજ ગુજરાત પ્રદેશ ભારતીયના સહપ્રભારી સુધીર ગુપ્તાજી
પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુજી તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આપણા ખેડૂત નેતા રાઘવજીભાઈ પટેલ તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા આપણા લોકલાડીલા સાંસદ જેમને આશીર્વાદ આપણા હજારોની સંખ્યામાં લોકો ઉમટા છે એવા આપણા સાંસદ રમેશભાઈ ધડોક સમગ્ર સૌરાષ્ટ્રનું જેને ગૌરવ કરી શકાય એવા આપણા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભાઈ શ્રી બોઘરા સાહેબ અમારા યુવાન અને રાજકોટની એક નવી ઉર્જા એવા પ્રભારી શ્રી ધવલભાઈ દવે પોરબંદરના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી તેમજ મંચ ઉપર ઉપસ્થિત તમામ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખો ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષો તેમજ રમેશભાઈ ધડુક અને સીઆર પાટીલ સાહેબ નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ દેવા પધાર્યા છે એવા પોરબંદર લોકસભાના આપણા મતદારો તેમજ ભાઈઓ અને બહેનો અત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના વિશ્વ નેતા કહી શકાય એવા નરેન્દ્રભાઈ મોદીના 9 વર્ષ પૂર થયા છે. ભારતીય જનતા પાર્ટીએ એવો નિર્ણય લીધો છે કે એક એક સીટ ઉપર દેશની જય અને મહાન સંમેલન કરી અને 9 વર્ષની અંદર હિસાબ આપવા છે. પણ મને સાહેબ આનંદ થયો કે અત્યારે મહિલાઓ આટલી સંખ્યામાં ઉપસ્થિત છે. મને હમણાં એક માતા ભેગા થયા આગળ, એક બેન ભેગા થયા. મેં કીધું બેન આવી ગયા, પોરબંદર વિસ્તારના હતા. મને કે હાજરી આપવા નથી આપ્યા, તો આપણા જે આગેવાનો આવે છે એને અને મોદી સાહેબને આશીર્વાદ દેવા અમે આવ્યા છે. એણે મને વાત કરી કે એક એવો સમય અમે જોયો હતો કે જ્યારે કોંગ્રેસની શાસન હતી ત્યારે માતાઓ અને બહેનોને પ્રસૂતિની પીડા ઉપડે, સિટીમાં જવાના રસ્તા નહોતા. આ ગામડાની 70-50% બહેનોની પ્રસૂતિ એ સમયે ખુલ્લા ટેમ્પામાં અને રિક્ષામાં થતી હતી. એની જગ્યાએ નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના નેતૃત્વ એ સવે સાથે મળી 108 આપી. આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક પણ ડિલિવરી ખુલ્લામાં નથી થતી, એટલે અમે આશીર્વાદ આપવા માટે અત્યારે આવ્યા છે. તો સાહેબ, અમારી પ્રજા સૌરાષ્ટ્રની પ્રજા પ્રેમાળ છે, તો પ્રેમાળ પ્રજાના આશીર્વાદ લઈ અને અમે અમે અત્યારે રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લો અને અમારા વિસ્તારના લોકો, તમે જે અમને આહવાન આપ્યું છે કે 5 લાખ પ્લસથી આ સીટ જીતવી છે, સાહેબ અમે આ રાજકોટ અને પોરબંદરના લોકો તમને અમે વચન આપી છીએ કે આ પોરબંદર અને રાજકોટની સીટ સાહેબ અમે 5,51,000 આપી અને નરેન્દ્રભાઈ મોદીને સી આર પાટીલ સાહેબને અમે વચન આપશું. ભારત માતા કી જય, જય ગરવી ગુજરાત, વંદે માતરમ. આભાર અલ્પેશભાઈ. પત્રકાર મીડિયાના મિત્રોને નમ્ર વિનંતી કે તમારી જગ્યા જે જગ્યાએ સેટ કરેલી છે પ્લીઝ સાથ અને સહકાર આપો, સ્ટેજ ઉપર કોઈ નહીં જાય પ્લીઝ. હું વિનંતી કરીશ સર્વે મહાનુભાવોને કે દ્રીપ પ્રગટ્ય માટે આગળના ભાગમાં આવે. મંચસ્થ સર્વે નમન આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ, સુધીર ગુપ્તાજી, શ્યામકુમાર જાજુજી, મનસુખ માંડવિયાજી, ભરતભાઈ બોગરા, રમેશભાઈ પટેલ તથા રમેશભાઈ ધડુક, રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ સર્વે શ્રી અને બ્રહ્મ સમાજના દરેક લોકો આગળના ભાગમાં આવે અને મંત્રોચ્ચાર સાથે આપણે દીપ પ્રાગટ્ય કરીએ. હરિ ઓમ મા સહસ્ર શિરેખા પુરુખા સહસ્રાક્ષ દશ્યામ્રતં દિવે ત્રિપાદૂર્ધ્વા ઉદેત પુરુષાઃ પાદોષેહ ભવત
ना तो विखवं व्यकरा मत्सा सना न सने अभी जगने न जगन माया चंद देवा सानी धरणानि प्रथमान्या सन्न ते हनाकं महिमानः सचन्द्र यत्र पूर्वे साध्याः शान्ति देवाः द्योः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरो हृदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः साम शान्तिरे अपने वच्चे अपना कार्यक्रम अध्यक्ष अने गुजरात प्रदेश अध्यक्ष आदरणीय सी आर पाटिल साहेब उपस्थित है तेवनु सन्मान अपने करिए हूँ विनंती करूँ राजकोट जिला भाजपनी टीम सर्वे श्री अल्पेश भाई प्रमुख श्री त्रणेय महामंत्रीश्रीओ अने एनमी साथ रहेला साते सात मंडल प्रमुखश्रीओ फटाफट स्टेज पर आगळना भाग में आ जाए और साहेबनु पुष्पगुस्ती फटाफट सन्मान करें राजकोट जिला भाजपनी टीम त्यारबाद अपने पोरबंदर जिलो और जूनागढ़ जिलो तैयार रही है अपना आदरणीय राष्ट्रीय अध्यक्ष श्री सी आर पाटिल साहेब अपनी वच्चे अपना संत शिरोमणि राजेन्द्रनाथ बापू उपस्थित छे तेवनु पण अपने स्वागत अने अभिवादन करिए अने संपूर्णानंद ब्रह्मचारी तेवनु पण स्वागत अने अभिवादन करिए त्यारबाद हूँ विनंती करीश अपना स्वास्थ्य मंत्री मनसुख भाई मांडविया जी हूँ विनंती करीश पोरबंदर जिलानी टीम रमेश भाई ओडेद्रा अशोक भाई मोढ़ा खिमजी भाई मोतीवरस निलेश भाई मोरी अने तालुका भाजपना तमाम प्रमुखश्रीओ फटाफट स्टेज आगळना भाग में आए अने अपना मनसुख भाई मांडविया साहेबनु पुष्पगुस्ती सन्मान करे पत्रकार मित्रों प्लीज पत्रकार मित्रों पाछळथी अवाज आवे छे मनसुखभाई माने जेवोए हेल्थ विभाग में कोरोना काल में उड़ीने आँख वळगे एवं काम कर्यु अने लोकोने जीवन बचाव्यु एवा आदरणीय श्री मनसुखभाई मांडविया साहेब तेओने पण आपणे जोरदार ताळीओना गड़गड़ाटथी मनसुखभाई मांडविया साहेब ने वधावशु त्यारबाद आपणी वच्चे अपने गुजरात के सह प्रभारी ऐसे सुधीर गुप्ता जी पधारे हुए उनका स्वागत के लिए हूँ विनंती करूँ छू जूनागढ़ जिला भाजपनी टीम महामंत्री त्रणे प्रमुख गैरहजर से महामंत्री त्रणे अने तमाम मंडलना सदस्यों प्रमुखश्रीओ फटाफट आगळना भाग में आवे अने आदरणीय श्री सुधीर गुप्ता जी का सन्मान करे इसके बाद हमारे गुजरात पधारे हुए राष्ट्रीय पूर्व उपाध्यक्ष श्याम कुमार जाजू जी पधारे हुए उनका स्वागत के लिए मैं गोंडल मार्केटिंग यार्ड ना तमाम डिरेक्टर श्रीओ अने चेयरमैन श्री वाइस चेयरमैन श्री फटाफट आगळना भाग में आवे अने श्याम कुमार जाजू जी नु सन्मान करशे गोंडल मार्केटिंग ना डायरेक्टर हो जे स्टेज पर छे तेओ फटाफट आगळना भाग में आवे अने श्याम कुमार जाजू जी पधारे हुए उनका स्वागत करें हर एक सम्मान के साथ हमारे रमेश भाई पटेल पण रमेश भाई दड़ुक भी जुड़े हुए हैं अपना प्रदेश उपाध्यक्ष भरत भाई बोगरा अपनी वच्चे उपस्थित छे तेओनु सम्मान करवा माटे हूँ ओमदेव सिंह जी जाडेजा स्टेज पर छे तेओने विनंती करूँ कि तेओ भरत भाई बोगरा साहेब नु सम्मान करशे ભરતભાઈ બોગરા સાહેબનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ઓમદેવસિંહજી જાડેજા ત્યારબાદ આપણા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ કે જેઓએ આપણે માર્કેટિંગ યાર્ડમાં ઘણી મદદ આપણે સતત કરતા રહ્યા છે એવા રાઘવજીભાઈ પટેલ
તેઓનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. આપણા પોરબંદર વિસ્તારના નગરપાલિકાના પ્રમુખો બધા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. તમામ સરજુભાઈ કારિયા અને તમામ લોકો, મયુરભાઈ સુવા, સુરેશભાઈ સખરેલિયા, ભાવનાબેન રયાણી, લાભુબેન પીપળિયા, પૂજાબેન ગોર, દીપ્તિબેન વાઢેર, તમામ પ્રમુખશ્રી આવે અને રાઘવજીભાઈ પટેલનું સન્માન કરશે. બંને સંત શિરોમણિ સંપૂર્ણાનંદ બ્રહ્મચારી અને રાજેન્દ્રદાસ બાપુ બંનેનું, રમેશભાઈ તળુક તેઓનું સન્માન કરી તેઓથી આશીર્વચન મેળવશે. રમેશભાઈ ધડુકનું સન્માન કરવા માટે માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રીઓ ફટાફટ આગળ આવે અને રમેશભાઈ ધડુકનું સન્માન કરી માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રીઓ. ફટાફટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રીઓ આવે અને રમેશભાઈ ધડુકનું સન્માન કરે. હા હા, ત્યારબાદ ભગવાનજીભાઈ કરગટીયા આપણી વચ્ચે ધારાસભ્ય છે, ઉપસ્થિત છે, તેઓ જીગર સાટોડિયા સન્માન કરશે. આખરી આગળ કાર્યક્રમને ધપાવતા હું સૌ પ્રથમ વિનંતી કરીશ આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી શ્રી કે તેઓ પ્રસંગ ઉચિત આપણને માર્ગદર્શન આપશે. રાઘવજીભાઈ પટેલ. ત્રીસમી મે આપણા ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન અને દુનિયાના સર્વોચ્ચ લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકેના શાસનના 9 વર્ષ પૂરા થયા છે અને આ 9 વર્ષ દરમિયાન નરેન્દ્રભાઈ મોદી અને એની સરકારે જે કામ કર્યા છે એ કામ લોકો વચ્ચે જઈને ઉજાગર કરવાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી તરફથી સંપર્કથી સમર્થન નામનો કાર્યક્રમ યોજાણો છે અને એના ભાગરૂપે આ પોરબંદર લોકસભા મત વિસ્તારમાં યોજાયેલા આ વિશાળ સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા આપણા પ્રમુખ આદરણીય શ્રી પાટીલ સાહેબ, દિલ્હીથી પધારેલા શ્રી શ્યામ જાજુજી, આપણા ગુજરાતના સહપ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, મનસુખભાઈ માંડવિયાજી આપણા ગુજરાતના જ પનોતા પુત્ર છે અને જેણે કેન્દ્રમાં યશસ્વી કામગીરી કરી છે એવા અહીં ઉપસ્થિત રહેલા ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા વડીલો, માતાઓ, બહેનો, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના સૌ હોદ્દેદારો, સક્રિય કાર્યકરો, ભાઈઓ અને બહેનો, આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે કે જ્યારે મોદી સાહેબની સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ 9 વર્ષમાં જે ઇતિહાસમાં ન થયા હોય એવા કામો કર્યા છે અને કામો લોકો વચ્ચે જઈ એ કામોની લોકોને યાદ અપાવી એને ઉજાગર કરી અને આગામી લોકસભાની ચૂંટણી જે આવવાની છે એમાં ભારતીય જનતા પાર્ટીના આપણા વિસ્તારના જે ઉમેદવાર હોય એને આપણે આપણા પ્રમુખ શ્રી પાટીલ સાહેબે આપણને એલાન કર્યું છે કે આપણા તમામ ઉમેદવારો 5 લાખ મતથી વધુ લીડથી જીતે અને સામેના ઉમેદવારની ડિપોઝિટ જાય. આપણને જે આ લક્ષ્યાંક આપ્યો છે એ લક્ષ્યાંક પરિપૂર્ણ કરવા માટે આપણે બધા જ સજ્જ બની અને આપણે આ લક્ષ્યાંક પરિપૂર્ણ કરી. આપણે બધા જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન થયા ત્યાર પછી
દેશની રાજનીતિ નવું કરવટ લઈ રહી છે. નરેન્દ્રભાઈએ જે ઐતિહાસિક કામો કર્યા છે, હું લાંબો, મારી પાસે સમય પણ નથી અને લાંબી વાત પણ કરવા માંગતો નથી, પણ મિત્રો 450 વર્ષથી હિન્દુ સમાજ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર જંગતો. વારંવાર આપણે બોલતા હતા કે મંદિર વાહ બનેગા જહાં રામ કા જન્મ હુઆ. 450 વર્ષના સંઘર્ષનો અંત જો લિયાવવાનું કોઈને ફાળે જાતું હોય જસ, તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફાળે જાય. નરેન્દ્રભાઈ મોદીએ કલમના એક ઝાટકે બંધારણની 370મી કાશ્મીરને લગતી કલમ રદ કરી અને કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે એ સમગ્ર દુનિયાને દેખાડી દીધી. નરેન્દ્રભાઈ મોદી ઘણું બધું કરવાના છે. આઝાદી વખતે જે ભાગલા પડ્યા અને પાકિસ્તાન, અત્યારનું બાંગ્લાદેશ, ન્યાથી હિન્દુ, શીખ, ઈસાઈ ન્યાના અત્યાચારના કારણે સ્થળાંતર કરીને આવી ગયા ભારતમાં, આટલા વર્ષો થયા. એ વખતે મહાત્મા ગાંધીજીએ ધ્યાન દોર્યું હતું કે આ લોકોને ભારતનું નાગરિકત્વ આપી દો, પણ કોઈએ 75 વર્ષ સુધી એના ઉપર ધ્યાન નહોતું દીધું. નરેન્દ્રભાઈ મોદીએ હિંમત ભર્યો નિર્ણય લઈ અને 135AA નામની જે કલમ છે એ કલમમાં સુધારો કરીને 75 લાખ નિરાશ્રિતો, જેનો ભારત સિવાય ક્યાંય આશરો નહોતો, એને આપણા નાગરિક બનાવ્યા. મિત્રો, આપણી આસ્થાના કેન્દ્રો જે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર હોય, પાવાગઢમાં મહાકાળી માતાનું મંદિર હોય, અંબાજીમાં અંબાજીનું મંદિર હોય, કેદારનાથ કે જે આપણા આસ્થાનું કેન્દ્ર છે, કાશી વિશ્વનાથ જે આપણે એમ કહી છીએ કે જમણ સુરતનું ને મરણ કાશીનું, આપણા હિન્દુઓને એટલી એના ઉપર શ્રદ્ધા છે. આવા જે આપણા શ્રદ્ધાના કેન્દ્રો છે, આસ્થાના પ્રતીક છે, આ બધાનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. મિત્રો, કહેવાનું ઘણું બધું છે, પણ આપણા દેશની દુનિયામાં આન બાન શાન કોઈએ વધારી હોય, આપણા પાસપોર્ટની કિંમત વધારી હોય, દુનિયાભરમાં ભારતવાસી ઊંચું માથું કરીને રહી શકે, જઈ શકે એવી સ્થિતિ કરી હોય, તો એના માટે કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી છે. સરહદોને શાંત કરી દુશ્મનોની અસ્થિનું ભાન કરાવ્યું અને આપણા સૈન્ય બળને મજબૂત કરી અને પૂરી સ્વતંત્રતા આપી, આપણા માટે તો સલામતીનો સવાલ મોટો. એક બાજુ પાકિસ્તાન, એક બાજુ મહાકાય ચીન, અને આ બધા જ સામે જો આ દેશને રક્ષણ આપી શકે એમ હોય તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી જેવો મક્કમ નેતા. અને એ નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર દેશના વડાપ્રધાન બને એના સમર્થનમાં દેશભરમાંથી 400 લોકસભાની સીટ મળે એમાં આપણી સીટ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. ત્યારે આપણે બધા અત્યારથી જાગી, અત્યારથી જ આપણે સતર્ક થઈ અને એકે એક લોકોને મળી દરેક બૂથમાં જઈ અને આપણે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જંગી બહુમતીથી આપણા નેતાઓએ આપણને જે લક્ષ્યાંક આપ્યો છે એ લક્ષ્યાંક મુજબ જીતાડીએ, એના માટે આપણે ભેગા થયા છે. ત્યારે અહીંથી જ સંકલ્પ કરીને ઉઠજો કે આપણા નેતાઓએ આપેલું લક્ષ્યાંક પૂરું કરીને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને ફરીથી બેસાડવા છે. આ સંકલ્પ સાથે, તમારા બધાના સહકારની અપેક્ષા સાથે સૌનો આભાર. અસ્તુ, ભારત માતા કી જય. આભાર રાઘવજીભાઈ. કૃષિમંત્રી, હું વિનંતી કરીશ ગુજરાત કે સહ પ્રભારી સુધીર ગુપ્તાજી કો ઓ પ્રસંગ ઉચિત દો શબ્દ કહે. સુધીર ગુપ્તાજી, બધાએ શાંતિથી બેસવાનું છે, કોઈએ ઉતાવળ કરવાની નથી. બહેનોને ખાસ મારી વિનંતી છે કે કોઈ પણ બહેનો વચ્ચેથી ઊભા ન થાય. ભાઈઓ અને બહેનો, સભી મેરે સાથ એક જયકારા લગાએંગે. ભારત માતા કી જય, વંદે માતરમ. સન્માનીય મંચાસીન, ભારતીય જનતા પાર્ટી કે વરિષ્ઠ નેતા, ગુજરાત પ્રદેશ કે સન્માનીય અધ્યક્ષ ભાઈ સી આર પાટિલ સાહબ, હમ સબ કે બીચ ઉપસ્થિત જિન્હોને દેશભર મેં સ્વાસ્થ્ય સેવાઓ મેં એક
नया प्रतिमान गढ़ा है, एक नई दिशा दी है। ऐसे गुजरात के लाल, भारत सरकार के माननीय मंत्री श्री मनसुख भाई मांडविया जी, हम सबके बीच उपस्थित भारतीय जनता पार्टी के पूर्व राष्ट्रीय उपाध्यक्ष, हम सबके प्रिय सम्मानित श्री श्याम जाजू जी, मंच पर उपस्थित सम्मानीय मंत्रीगण, सम्मानीय हमारे बड़े भाई रमेश भाई धड़ुक जी सांसद, ये लोकसभा में सबके प्रिय हैं और सबके बीच बड़े ही सक्रिय रहते हैं, सम्मानीय हमारे मंच पर उपस्थित समस्त धारा सभ्यश्री जी, समस्त प्रदेश के पदाधिकारीगण, जिला पंचायत के समस्त चुने हुए जनप्रतिनिधिगण, भारतीय जनता पार्टी के जिला अध्यक्ष जी और सभी मंडल के उपस्थित पदाधिकारीगण और बड़ी संख्या में उपस्थित नागरिक बंधुओं, माताओं बहनों, मैं गुजरात में पिछले विधानसभा चुनाव में और लगभग 70-75% गुजरात के जिलों में मैंने प्रवास किया, विधानसभा में प्रवास किया था। आपके बीच बड़ा उत्साह का माहौल था। आप गुजरात की सरकार पुनः मोदी जी के नेतृत्व में जो विकास का क्रम बना, वैसा भारतीय जनता पार्टी को देने के लिए गांव गली मोहल्ले में उत्सुक थे। आप सबके बीच आपके नारों को सुनकर, आपके उत्साह को देखकर मेरे मन में भी प्रसन्नता थी और आप नारा लगाते थे, आ गुजरात अमे बनायू छे। और ये जो नारा है ये आपके गुजरात के उस विकास यात्रा का परिचायक था। आपने नरेंद्र मोदी जी के नेतृत्व में जिस गुजरात को बनाया था वो एक मॉडल था, वो देश और दुनिया के लिए एक चमत्कृत करने वाला परिणाम था। और इसीलिए आज हम गर्व से कह सकते हैं कि ये जो नारा आपने गुजरात में लगाया, ये नारा सारे देश में है। आ गुजरात की जगह हम आ भारत अमे बनायू छे। आज गांव गली में भारत भर का बच्चा बच्चा मोदी जी को स्मरण करता हुआ गर्व महसूस करता है, क्योंकि सब कुछ बदल गया है। आपने तो मोदी जी के कार्य और प्रभाव को पहले देख लिया था, लेकिन हमने 2014 के बाद जब देश में मोदी जी के उस कार्य का प्रभाव देखा, मैं अपने संसदीय क्षेत्र में मोदी जी जब प्रदेश के मुख्यमंत्री थे तब आए थे और उन्होंने मेरे संसदीय क्षेत्र में ये कहा था कि मंदसौर संसदीय क्षेत्र के लोग अहमदाबाद इलाज कराने के लिए आते हैं, हमें देश भर में ऐसे स्वास्थ्य की सुविधाएं सुदृढ़ करनी है। मैं मनसुख भाई जी को धन्यवाद दूंगा कि आज नरेंद्र मोदी जी ने देश भर के अंदर स्वास्थ्य सुविधाओं में जो आमूलचूल परिवर्तन किया है, अकेले मेरे संसदीय क्षेत्र में 14 से 23 की इस यात्रा में 3 मेडिकल कॉलेज, एक बनकर तैयार हो गया और 2 बनकर तैयार होने के लिए खड़े हैं। गरीब कल्याण की योजना, सेवा की भावना सिर्फ नारों में नहीं थी, गरीबी हटाओ का नारा वोट को प्राप्त करने के लिए लगा था। उससे प्रभावित होकर मनोज कुमार ने रोटी कपड़ा और मकान फिल्म बना दिया था, वो नारा सिर्फ बातों में रहा। लेकिन जब मैं अपने क्षेत्र में जाता हूँ, मैं जब महसूस करता हूँ कि कैसे गरीब कल्याण की योजना हुई, माननीय नरेंद्र मोदी जी ने मेरे जिले के एक कलेक्टर को पुरस्कृत किया था और संवाद में सुनाकर आपके मन के अंदर जो भाव थे वो कैसे जनता के बीच पहुँचे। एक वृद्ध महिला जिनका उम्र 80 साल था, भारत सरकार के अधिकारी उस महिला के घर पहुँचते हैं, महिला से पूछते हैं कि नरेंद्र मोदी जी की योजनाएँ क्या आपके दरवाजे तक आई है। महिला का जन्म आज़ादी के पहले हुआ था, घर में पुरखे परिवार के लोग कहते थे कि देश आज़ाद हो गया और गरीबी से मुक्ति मिलेगी। वह वृद्ध महिला बड़ी हुई, विवाह हुआ, माँ बनी और दादी बनी। जब उसके जीवन के आखिरी क्षण थे तब भारत सरकार के अधिकारी पूछते हैं कि क्या सरकार आपके द्वार आई है, तब महिला खुश होकर कहती है कि मेरे जीवन में, मेरे इस उत्तरार्ध में मैं ये देख पा रही हूँ कि ये पक्का मकान मुझे माननीय नरेंद्र मोदी जी की उस प्रधानमंत्री आवास योजना के तहत मिला है, आप आइए मेरे घर पर बैठिए। अधिकारी जब घर पर बैठते हैं तब शाम का समय था, महिला कहती है कि मैं चाय बनाती हूँ,
तब मुद्रा योजना से उसके बेटे ने जो पैसा लिया था उससे वह बकरी खरीद कर लाया था। जीवन में पहली बार अपनी स्वयं की पुत्र की बकरियों से दूध निकालकर जब वो घर के अंदर आती है तो उज्ज्वला योजना के गैस के चूल्हे पर दूध तैयार करके चाय बनाती है। अंधेरा हो जाता है तब उजाला योजना का बल्ब जलाती है। सौभाग्य योजना के मीटर से मिला कनेक्शन और जब घर के अंदर रोशनी आती है तब लगता है कि आज़ादी इस बूढ़ी अम्मा के घर पहली बार आई है। ये परिवर्तन पूरे भारत में है, ये बच्चा बच्चा महसूस करता है। हम एजुकेशन से लेकर हेल्थ तक, इंफ्रास्ट्रक्चर से लेकर तमाम बातों पर हम ध्यान दे सकते हैं कि ये भारत जो बन गया है, और इसीलिए दुनिया की रेटिंग एजेंसियां कहती है भारत से अति गरीबी लगभग समाप्त हो गई है। गरीबी से लड़ने का हमारा संघर्ष जारी है, मगर हम सब आशान्वित हैं कि नरेंद्र मोदी जी के नेतृत्व में, मैं जब पहली बार सांसद बना तब 13,90,000 करोड़ का बजट भारत सरकार ने पारित किया था, और अभी निर्मला सीतारमण जी के नेतृत्व में हमने 45,50,000 करोड़ के विशाल बजट पर काम करना शुरू किया है। ये सब आप लोगों के कारण है। ये बदला बदला भारत, हम दुनिया में अभी 5वें नंबर की इकोनॉमी बनकर सामने आए हैं, और इसीलिए जो इरादे, जो वादे गुजरात के अंदर से निखर कर आए हैं और नरेंद्र मोदी जी के नेतृत्व में दुनिया के सामने गए हैं, और इसीलिए जहाँ जहाँ पृथ्वी पर भारत एक मॉडल के रूप में देखते हैं। मैं तो धन्यवाद दूंगा कि कोविड जैसी भीषण विभीषिका में आपने, पार्टी के कार्यकर्ताओं ने घर घर दरवाजे दरवाजे पर भंडारे चालू किए। मैं इस बात के लिए भी धन्यवाद दूंगा कि नरेंद्र मोदी जी ने उस दौर में एक भी पैसा लिए बिना 80 करोड़ लोगों को निःशुल्क राशन पहुंचाने की महान योजना चालू की। उसका परिणाम है कि आज देश में कोई भूख से पीड़ित नहीं है। आप सब लोगों ने इस देश को दुनिया के बदलते परिवेश में एक ताकतवर देश के रूप में खड़ा किया है। भारतीय सेनाएं दुनिया की ताकतवर सेना के रूप में दुनिया के सामने प्रस्तुत हुई है, और अब हम सब जानते हैं कि ये बदला बदला भारत आप सब कार्यकर्ताओं का परिश्रम है, परिणाम है, नरेंद्र मोदी जी का नेतृत्व है, और आप हम सब इस देश को दुनिया के सामने पुनः स्वर्णिम अक्षरों में नाम लिखा जाए ऐसा, या यूं कहते कि हम जहां गीत गाते थे जहाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा। मैं बहुत बहुत बधाई धन्यवाद दूंगा माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में जो 9 वर्ष हमने स्वर्णिम काल के रूप में पूरे किए हैं, वह आपके सहयोग के बिना संभव नहीं था। आप सब सहयोगी रहिए ताकतवर भारत बनाने के लिए, एक ताकतवर नागरिक के रूप में आप साथ दीजिए। बहुत बहुत धन्यवाद। आभार सुधीर गुप्ता जी। भारत माता की। रमेश भाई की श्रद्धा जो काले केटलो पवन हतो, एने कीधु कि माँ बधु करशे। ई के हूँ विनंती करूँ अपना केन्द्रीय स्वास्थ्य मंत्री मनसुखभाई मांडविया साहेब ने कि अपने मार्गदर्शन कर पड़े। मनसुखभाई मांडविया जी, मोदी जी के नेतृत्व में 9 वर्ष सरकार को पूर्ण होने के अवसर पर आयोजित आज की जाहिर सभा में हमारे बीच में उपस्थित भारतीय जनता पार्टी ना प्रदेश ना अध्यक्ष आदरणीय सीआर पाटिल जी, आज ना प्रसंगे विशेष उपस्थित सुधीर गुप्ता जी, श्याम जाजू जी, राज्य सरकार ना मंत्रिमंडल ना आदरणीय सभ्यश्रीओ, संगठन ना तमाम पदाधिकारी श्रीओ, समग्र पोरबंदर लोकसभा सीट थी उपस्थित युवानों, दोस्तों, भाइयों ने बहनों, दोस्तों, समय बदलायो छे। हवे एवो समय नथी के अमे अहींया भाषण आपीए त्यारे ज तमने खबर पड़े, परंतु बदलाता समय नी अंदर प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया, सोशियल मीडिया ना माध्यम थी विश्वनी अंदर बनती घटनाओं ने सेकंडों मा मिनिटों मा पान मसाला ना गल्ले उभावा आपड़े जोई शकिए छे, आपड़े
સમાચાર લઈ શકીએ છીએ, ચર્ચા કરી શકીએ છીએ. મારો કહેવાનો મતલબ એ છે કે વિશ્વ એક પરિવાર બની ગયું છે. દુનિયામાં બનતી ઘટનાઓને ક્ષણ મિનિટોની અંદર આપણા સુધી પહોંચી જાય છે, ત્યારે દેશની અંદર મોદીજીના નેતૃત્વની અંદર ભારત કેવું બદલ્યું છે, દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એ આપણને ભલી ભાતી સમાચાર ન હોય એવું ના હોઈ શકે. દોસ્તો, કઈ રીતે દેશ બદલી રહ્યો છે? ભારતીય જનતા પાર્ટી એક અલગ પાર્ટી છે. આ પાર્ટી અન્ય પાર્ટીથી જુદી પાર્ટી છે. રાજનૈતિક પાર્ટી હોવા છતાં ભારતીય જનતા પાર્ટી સત્તા માટે નહીં, શાસન માટે નહીં, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે સેવા માટે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમર્પિત છે સેવા માટે, અને એટલા માટે જ ત્રણ દાયકા સુધી જનતા જનાર્દનના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાત સાથે રહ્યા. અને દોસ્તો, 3 દશકા પછી પણ આટલી મોટી સંખ્યાની અંદર જનતા જનાર્દનના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા, ભારતીય જનતા પાર્ટી સેવા કરતી રહી, જનતા જનાર્દનના આશીર્વાદ મળતા રહ્યા. દોસ્તો, મોહબ્બત ઓર પ્રેમ એ માર્કેટ મેં શોપ પે નહીં મિલતા હૈ. મોહબ્બત ઓર પ્રેમ દોસ્તો સમાજ જીવન મેં બાંટા જાતા હૈ. ભારતીય જનતા પાર્ટીને મોહબ્બત અને પ્રેમ પ્રજાના વચ્ચે બાંટ્યા છે. મોહબ્બત અને પ્રેમથી પ્રજાની જનતા જનાર્દનની સેવા કરી છે, અને પરિણામ એ છે કે જનતા જનાર્દનના આશીર્વાદ મોદીજીની સાથે ભારતીય જનતા પાર્ટીની સાથે સતત રહ્યા છે. દોસ્તો, મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. દેશ નવો ભારત કેવું હોય, મોદીજીના સપનાનું ભારત કેવું હતું? દોસ્તો, 2014ના પહેલા સરકારની નીતિઓ બનતી હતી એ જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાયની અંદર સમાજને બાંટીને સત્તાનું રાજકારણ ચાલતું હતું. મોદીજીએ જ્યારે 2014ની અંદર ઓથ લીધા અને મોદીજીએ કહ્યું એમની પહેલી પ્રેસ કોન્ફરન્સની અંદર, મારી સરકાર ગરીબ શોષિત વંચિત ઓર પીડિતો કે પ્રતિ સમર્પિત રહેગી. મોદીજીએ કહ્યું કે મારી સરકાર કિસાન યુવાનો અને મહિલાઓ પ્રત્યે જવાબદાર રહેશે. દોસ્તો, આ કમિટમેન્ટ સાથે મોદીજીએ કામ કરવાનું ચાલુ કર્યું. મોદીજીએ ક્યારે એવું નહીં કહ્યું કે આ રાજ્યમાંથી અમને મત મળ્યા છે તો અમે રાજ્ય માટે યોજના લાવીશું, આ જ્ઞાતિ જાતિના મત અમને વધારે મળ્યા છે અમે એના માટે યોજના બનાવીશું, આ મજહબના અમને મત નથી મળ્યા એના માટે યોજના નહીં બને, એવું નહીં કહ્યું. પરંતુ મોદીજીએ દરેક યોજના, મોદીજીએ કહ્યું કે ગરીબોનો ઉદ્ધાર થવો જોઈએ તો ગરીબોને ઘર મળવું જોઈએ. દોસ્તો, 3.5 કરોડ મકાન મોદીજીએ 9 વર્ષની અંદર બનાવીને લોકોને ચાવી આપી દીધી. મોદીજીએ કહ્યું કે દરેક ઘરે ગેસનો સિલિન્ડર હોવો જોઈએ તો દોસ્તો 12 કરોડ પરિવારની અંદર ગેસનો સિલિન્ડર પહોંચી ગયો. મોદીજીએ કહ્યું કે દરેક ગરીબ વ્યક્તિનું બેંકની અંદર એકાઉન્ટ હોવું જોઈએ તો મોદીજીએ 18 કરોડ ગરીબોના બેંકની અંદર એકાઉન્ટ ખોલી દીધા. મોદીજીએ કહ્યું કે દરેક ગામની અંદર વીજળી હોવી જોઈએ, દરેક ઘરની અંદર વીજળી હોવી જોઈએ. મોદીજીએ કહ્યું કે દરેક ઘરે શુદ્ધ નળનું જળ હોવું જોઈએ. આજે 13 કરોડ પરિવારના ઘરે ટેપથી નળ ખોલે અને શુદ્ધ પાણી મળે. દોસ્તો, એ કામ મોદીજીએ 9 વર્ષની અંદર કરી બતાવ્યું. કહેવું અને કરવું એ જુદી વાત છે. ચૂંટણી આવે ત્યારે વચન આપવા એ તો ભૂતકાળની અંદર બહુ લોકોએ આપ્યા, પરંતુ મોદીજીએ વચન નહીં આપ્યા. માત્ર મોદીજીએ વચનના બદલે સચમુચ જનતા જનાર્દન માટે થઈને નહીં કહ્યું હતું એ પણ કહ્યું. દોસ્તો, મને બરાબર યાદ છે, આપણો ગોંડલનો પંથક એ ખેડૂતોનો પંથક છે. આ જ સ્થાન પર કેટલીક સભાઓ યોજાતી હતી. સભા કેના માટે યોજાતી હતી? અમને વીમો આપો, આ વખતે દુષ્કાળ પડ્યો છે, અતિવૃષ્ટિ થઈ છે, અનાવૃષ્ટિ થઈ છે. અરે દોસ્તો, અત્યારે છેલ્લા 5 વર્ષથી ગુજરાતની અંદર વીમા માટે કોઈને આંદોલન નથી કરવું પડતું. અહીંયા અતિવૃષ્ટિ થઈ,
किसानों ने नुकसान थयो तो भूपेंद्र भाई त्यांथी पैकेज डिक्लेर करी दे। अरे इंश्योरेंस कंपनी खेडूतों ने वीमो आपवामां आनाकानी करती हती, मोदी जी निर्णय कर्यो स्टार्ट वेज राज्य सरकार ने भारत सरकार एमना संयुक्त खर्च करीने जे आकारणी थाय दुष्काळ पड्यो छे, खेडूतों ने आटलू नुकसान थयुं तो तरत ज शोर्ट टाइम नी अंदर दोस्तों खेडूतों ना एकाउंट नी अंदर पैसा जमा थई जाय। आ खेडूत लक्षी नीति नुं परिणाम छे दोस्तों। आपणे तो सौराष्ट्रनी सूकी धरती, पीवाना पाणी माटे संघर्ष करता लोको, ગામડામાંથી માઇગ્રેશન કરીને લોકો સુરત જાય, માઇગ્રેશન કરીને લોકો રાજકોટ જાય, શહેરની અંદર જાય, ત્રીજા વર્ષે દુષ્કાળ પડે અને દુષ્કાળના હિસાબે મોદીજીએ કહેવતો બદલી નાખી દોસ્તો। અમારે ત્યાં સીઆરભાઈ સૌરાષ્ટ્રની કહેવત એવી હતી, કોઈ મહેમાન આવે ને તો પૂછતા હતા અંજળ કેમ છે। સૌરાષ્ટ્રની અંદર અન્નની પણ તંગી હોય, જળની પણ તંગી હોય दोस्तों। क्या नर्मदा नदी अँ थी 650 किलोमीटर नर्मदा नदी, आ नर्मदा नदी नु पानी सौनी योजना द्वारा सौराष्ट्रना 115 डेम नी अंदर छोड़ीने दोस्तों अन्न जल वाली कहवत ने कायम माटे नाबूद करी दीधी। नवी पेढ़ी ने कोई आवे मेहमान तो एनु स्वागत करे त्यारे अंजल केम छे एवुं ना केवुं पड़े, आओ जमीने जजो, आओ अमारे त्या अमारा खेतर आटो मारीने जजो। अरे दोस्तों राजकोटनी अंदर अमे अहीं आवता हता ने तो मोहन भाई कुंडारिया मळ्या, एमणे कह्युं के मारा विस्तारनी अंदर एक डेममां सौनी योजनानुं पाणी छोड्युं, 20 गामनी अंदर कपास ओरवीने खेडूतोए करी दीधो। दोस्तों 115 डेम में पानी नाखवानी योजना बनावनार कोई पॉलिटिकल पार्टी होय ने तो ये भारतीय जनता पार्टी छे अने एना नेता नरेंद्र मोदी छे। खेडूतों माटे भाषण करवाथी खेडूतोनु भलू नहीं थाय दोस्तों। खेडूतोने कई रीते मदद करी शकाय दोस्तों, हुं भारत सरकारनो आरोग्य मंत्री छुं, वायदा तो भूतकाळमां बहु थया। मोदीजीए नहोतुं कह्युं के अमे मुश्केल स्थितिनी अंदर कई रीते मदद करवी जोईए। कोरोना आव्यो, आखी दुनियानी अंदर कोरोना आव्यो, आ कोरोना सामे कई रीते लड़वू ए पड़कार हतो। अने ए वक्ते मोदीजीए दिल्लीनी अंदर देशना वैज्ञानिकोनी मीटिंग बोलावी हती अने ए वक्ते मोदीजीए पूछ्युं के आ कोरोनानी सामे आपणे कई रीते लड़ीशुं। वैज्ञानिकोए कह्युं के साहेब ए अननोन वायरस छे, आ वायरसनो इलाज ए वेक्सिन सिवाय बीजो कोई नथी। दोस्तों आ देश नी अंदर ब्रेन पावर अने मेन पावर नी कदी कमी नहोती, सामर्थवान देश छे, शक्तिशाली देश छे, सवाल मात्र योग्य नेतृत्वनो हतो। आजे तमे दुनिया नी अंदर कोई रिसर्च इंस्टिट्यूट नी अंदर जाओ ने तो 10 માંથી 3 साइंटिस्ट भारतीय छे। ए भारतीय साइंटिस्ट ने भारत नी अंदर अवसर आपे तो ए शुं करी बतावे, एनु उत्तम उदाहरण दोस्तों कोविड छे। देशना वैज्ञानिकोने मोदीजीए पूछ्युं કે આની સામે લડવાનું હથિયાર શું, ત્યારે દેશના વૈજ્ઞાનિકોએ કહ્યું કે કોરોનાની સામે લડવાનું હથિયાર એ વેક્સિન છે। અને ત્યારે મોદીજીએ કહ્યું હતું કે આ વેક્સિન આપણે ભારતની અંદર ના બનાવી શકીએ, અને છેલ્લે મોદીજીએ કહ્યું કે આ વેક્સિનનું નિર્માણ કરો, સરકારની તરફથી તમને બધી સગવડતાઓ મળશે, નિષ્ફળતા મારી સફળતા મારા વૈજ્ઞાનિકોની। दोस्तों भारतना वैज्ञानिकों कामे लाग्या अने मने कहता आनंद थाय छे दुनियानी अंदर के वेक्सिन नु रिसर्च अने संशोधन थाय पछी 5 વર્ષે 10 વર્ષે 15 વર્ષે ए वेक्सिन भारतनी अंदर आवतुं हतुं, परंतु दोस्तों आ मोदीजीना नेतृत्वनी अंदर आ देशना वैज्ञानिकोए वेक्सिन बनाव्युं। दुनियानी अंदर पहलो डोज 20 ડિસેમ્બર 2020 ના દિવસે લાગ્યો અને ભારતની અંદર પહેલો ડોઝ બરાબર 1 મહિના પછી યાને કે 16 જાન્યુઆરી 2021 ના દિવસે આ દેશના વૈજ્ઞાનિકોએ વેક્સિન નિર્માણ કરી અને આ દેશની અંદર લગાવવાની શરૂઆત કરી। એ સામર્થવાન દેશ મોદીજીના નેતૃત્વની અંદર બન્યો છે। આટલું જ નહીં,
મોદીજી એવું નહોતું કહ્યું કે અમે તમને મુફ્ત ટીકા આપીશું, પરંતુ દેશ આપતમાં હતો એવી સ્થિતિની અંદર આપણને બધા લોકોને કોવિડના પહેલો અને બીજા ટીકા લાગી ગયા છે ને ભાઈ, જરા જોરથી મને કહેજો, કોવિડનો ફર્સ્ટ ડોઝ લાગી ગયો બધાને? જરા પાછળ કહેજો, ફર્સ્ટ ડોઝ લાગી ગયો? કોવિડનો બીજો ડોઝ લીધો હોય જરા જોરથી બોલજો, બીજો ડોઝ લાગી ગયો? કોવિડનો બીજો ડોઝ લાગી ગયો? કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ, કોવિડ વેક્સિનનો બીજો ડોઝ? દોસ્તો, જ્યારે વેક્સિનેશનની શરૂઆત થઈ ને, એક ડોઝની કિંમત 1500 રૂપિયા હતી, પરંતુ સબકો વેક્સિન, મુક્ત વેક્સિન, દેશમાં 220 કરોડ ડોઝ. વિચાર કરો, એક પરિવારની અંદર 5 વ્યક્તિ હોય, 1500 રૂપિયાનો એક ડોઝ લાગે, 1545, 1575, 15000 રૂપિયા, 15000 રૂપિયા એક પરિવારનો ખર્ચ થયો હોત જો વેક્સિન મુક્ત નહીં આપવામાં આવ્યું હોત તો. દોસ્તો, સરકારે 36000 કરોડ રૂપિયા વેક્સિનની પાછળ ખર્ચ કરીને દેશને કોવિડ ક્રાઇસિસથી બચાવ્યો. આખી દુનિયાની અંદર કોવિડ મેનેજમેન્ટમાં ભારતની વાહવાહી થઈ. દોસ્તો, તમે ટેલિવિઝનની અંદર, છાપાની અંદર ક્યારેક વાંચતા હશો, બિલ ગેટ્સ ભારતની અંદર આવ્યા. આ બિલ ગેટ્સ એ દુનિયાનો મોટો માણસ છે. 2-3 દેશો ભેગા થાય ત્યારે બિલ ગેટ્સ એક બને, એવડો મોટો માણસ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે મોદીજી અને મને મોકલ્યો હતો. હું ભારતનું ડેલિગેશન લઈને વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર ગયો. બિલ ગેટ્સે મારી મુલાકાત માટે થઈને મને મળવા આવ્યા. આપણે ભારતીય લોકો છીએ દોસ્તો, આપણને કોઈ મળવા આવે તો આપણે ઊભા થઈએ, દરવાજા સુધી સામે જઈએ. હું પણ ઊભો થઈને ગેટ સુધી બિલ ગેટ્સને લેવા ગયો. મને જ્યારે હાથ મિલાવ્યા ને, ત્યારે બિલ ગેટ્સે કહ્યું, કોંગ્રેચ્યુલેશન ઇન્ડિયા, યુ હેવ ડન ગુડ કોવિડ મેનેજમેન્ટ એન્ડ વેક્સિનેશન ડ્રાઈવ. દોસ્તો, બિલ ગેટ્સે ભારતનો આભાર માન્યો કે તમે ઉત્તમ વેક્સિનેશન કર્યું, તમે કોવિડની સામે સારી રીતે લડ્યા. આ પ્રશંસા મોદીજીના હિસાબે હિન્દુસ્તાનની થઈ વિશ્વની અંદર. દોસ્તો, આયુષ્યમાન ભારત યોજના, તમે વિચાર કરો, બીમારી કોઈને પૂછી નથી આવતી, બીમારી ગરીબને ત્યાં પણ આવે, બીમારી અમીરને ત્યાં પણ આવે, પરંતુ બીમારી કોઈ ગરીબને ત્યાં આવે ને, ત્યારે એના ઘરે પહાડ તૂટી પડે એવી પરિસ્થિતિ થતી હોય છે. અમીરને ત્યાં બીમારી આવે, એના ગજવામાં પૈસા હોય, એ હોસ્પિટલ જાય, પરંતુ ગરીબને ત્યાં કોઈ બીમારી આવી હોય, એ ગરીબનો સધિયારો કોણ? આજથી 8 વર્ષ પહેલા અમેરિકાની અંદર ઓબામાએ એક યોજના ચલાવી હતી, એ યોજનાનું નામ હતું ઓબામા કેર. એમણે અમેરિકાની અંદર 10 કરોડ લોકોને હેલ્થ સિક્યુરિટી આપી ને આખા વિશ્વની અંદર ઓબામાની વાહવાહ થઈ. દોસ્તો, તમારા અને મારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ દેશમાં 12 કરોડ, એટલે કે 60 કરોડ, 12 કરોડ ફેમિલી, એટલે કે 60 કરોડ લોકોને 5 લાખ તકની હેલ્થ સિક્યુરિટી, એટલે કે વીમા કવચ આપ્યું. અને અત્યારે કોઈ બીમાર પડે ને તો સાલ હોસ્પિટલની અંદર, યા તો કોઈ એપોલો હોસ્પિટલની અંદર એક બેડ અમીર પરિવારનો હોય, એના બાજુના બેડ ઉપર આ ગુજરાતના ગરીબ વ્યક્તિને સારવાર થતી હોય, અમીર પરિવાર પોતાના ગજવામાંથી ખર્ચ કરતો હોય, ગરીબ પરિવારનો ખર્ચ નરેન્દ્ર મોદીની સરકાર ઉઠાવતી હોય, ભૂપેન્દ્રભાઈની સરકાર ઉઠાવતી હોય. દોસ્તો, આ જનકલ્યાણ કહેવાય. જનકલ્યાણકારી સરકાર, સેવાલક્ષી સરકાર, દોસ્તો એનું એ ઉત્તમ ઉદાહરણ છે. મારે આજના પ્રસંગે વિશેષ નથી કહેવું, પરંતુ મારે એક લાસ્ટ ઉલ્લેખ કરવો છે, સશક્ત નેતૃત્વનું પરિણામ આપણું ગુજરાત. છેલ્લા 2 વર્ષની અંદર આરોગ્ય મંત્રી તરીકે મેં 8 મેડિકલ કોલેજ ગુજરાતની અંદર મંજૂર કરી છે. 8 મેડિકલ કોલેજ. આપણા વિદ્યાર્થીઓ યુક્રેન ભણવા જાય, રશિયા ભણવા જાય, ચાઇના ભણવા જાય. યુક્રેનની અંદર ભણતા હતા ને, યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું,
એટલે મને ગુજરાતમાંથી વિદ્યાર્થીના વાલીઓનું એક ડેલિગેશન મળવા માટે આવ્યું. જ્યારે મને મળવા માટે આવ્યું એટલે એમણે કહ્યું કે ગુજરાતના 800 વિદ્યાર્થીઓ યુક્રેનની અંદર ભણી રહ્યા છે અને એમને ત્યાં યુદ્ધની અંદર બહાર કાઢવા પડશે. બહુ ચિંતિત છે, સ્વાભાવિક છે. પોતાના બાળક યુક્રેનની અંદર હોય, યુદ્ધ ચાલતો હોય, તોપમારા ચાલતા હોય, મિસાઇલ મારા ચાલતા હોય, એના વાલીની ચિંતા વાજિબ હોય. મારી પાસે આવ્યા દોસ્તો, મેં મોદીજીને વાત કરી કે ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે મોદીજીએ મને કહ્યું કે ગુજરાતના ફસાયા છે તો દેશના પણ હશે, જરા અભ્યાસ કરો. તો મેં રિપોર્ટ આપ્યો કે દેશમાં 22,000 વિદ્યાર્થીઓ યુક્રેનની અંદર કુલ મળીને છે અને બહુ જ મેલ આવે છે, વોટ્સઅપ આવે છે, બચાવવા માટે થઈને આગ્રહ કરી રહ્યા છે. અને દોસ્તો, મને કહેતા ખુશી એ વાતની છે કે મને ખબર નથી મોદીજીએ રશિયાના પ્રેસિડેન્ટ અને યુક્રેનના પ્રેસિડેન્ટ સાથે શું વાત કરી હશે, પરંતુ ચોથા દિવસે સમાચાર મળ્યા કે ભારતના 5 મંત્રીઓ યુક્રેન જઈ રહ્યા છે, યુક્રેનની બોર્ડર ઉપર જઈ રહ્યા છે. મોદીજીએ યુક્રેનના પ્રેસિડેન્ટ અને રશિયાના પ્રેસિડેન્ટને કહ્યું, મારે મારા વિદ્યાર્થીઓને બચાવવા છે, તમે કંઈ પણ રસ્તો નીકાળો. યુદ્ધ બંનેનું ચાલતું હતું, આપણે તો ત્રીજી પાર્ટી હતા. બંને નેતાઓએ જે વાત કરી છે ત્યાંના નેતાઓએ ખબર નથી, પરંતુ યુક્રેન અને રશિયાએ 8 દિવસ માટે યુદ્ધ વિરામ જાહેર કર્યો અને કહ્યું કે ભારતના વિદ્યાર્થીઓને નીકળે ત્યાં સુધી કોઈ તોપમારો બોમ્બમારો ન થવો જોઈએ. પરંતુ નક્કી કેમ થાય ભારતના વિદ્યાર્થીઓ કોણ છે? તો નક્કી કર્યું કે જે ગાડી ઉપર ત્રિરંગો લગાવેલો હોય એ ભારતીય ગાડી, એને કોઈ ટચ નહીં કરવાની. કેટલાક વિસ્તારમાં તો રશિયાએ કબજો કરી લીધો હતો યુક્રેનના, તો ત્યાં રશિયાની મિલિટરી હતી, ત્યાં રશિયાની સરકાર ચાલવા મળી હતી. કેટલાક વિસ્તારની અંદર યુક્રેનનો કબજો હતો. અને દોસ્તો, એ દ્રશ્યો આપણે જોયા છે, ભારતના વિદ્યાર્થીઓને લઈને આવતી બસ, એના ઉપર ત્રિરંગો લાગેલો હોય, રશિયાની મિલિટરી અને યુક્રેનની મિલિટરી આમ ઊભી ઊભી જોતી હોય. આપણા વિદ્યાર્થીઓ વંદે માતરમ, ભારત માતા કી જય, મોદી જિંદાબાદ કરતા નીકળતા હોય. 22,000 વિદ્યાર્થીઓ દોસ્તો બોર્ડર ઉપર ભારત સરકારના મંત્રીઓ ઉપસ્થિત હોય. અને એ વખતે તમે એ પણ વિડીયો જોયો હશે, ભારતની બસોની અંદર આપણા પાડોશી દેશના વિદ્યાર્થીઓને પણ આપણે લાવ્યા અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ એ વખતે બોલતા હતા કે કાશ નરેન્દ્ર મોદી જેવો વડાપ્રધાન હોત ને તો અમે પણ બચી શક્યા હોત. દોસ્તો, ભારતના વિદ્યાર્થીઓને હિન્દુસ્તાનની અંદર સહી સલામત પહોંચાડવાનું કામ કોઈએ કર્યું હોય તો તમારી મારી ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદીએ કર્યું. આ સમર્થવાન નેતૃત્વ તમારા મારા વિશ્વાસના હિસાબે આવ્યું. ભારતીય જનતા પાર્ટી સેવા એ જ સંગઠન. અહીંયા સુધીર ગુપ્તાજી કહેતા હતા, જ્યારે દેશ સંકટમાં હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા, કોઈ નેતા, કોઈ મંત્રી રાજનીતિ ન કરે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા કાર્યકર્તા એ વખતે યુક્રેન કોવિડ દરમિયાન સેવા હી સંગઠન, એક એક કાર્યકર્તા. ગુજરાતમાં 1,13,00,000 કાર્યકર્તા પ્રાથમિક સભ્ય નોંધાયેલા છે. એ ઘરે ઘરે જતા હતા, જનતા જનાર્દનની સેવા કરતા હતા, કોવિડની અંદર જનતાને મદદ કરતા હતા. દોસ્તો, સેવા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના સંસ્કાર છે. અને એટલા માટે જ દેશનો પ્રધાનમંત્રી એવું કે, હું પ્રધાનમંત્રી નથી, હું દેશનો પ્રધાન સેવક છું. એ પ્રધાન સેવક પર વિશ્વાસ વ્યક્ત કરવાનો, દોસ્તો, આનાથી ઉત્તમ અવસર ક્યાં હોઈ શકે? આપ સૌ આટલી મોટી સંખ્યાની અંદર અહીંયા ઉપસ્થિત રહ્યા, મેં રમેશભાઈ અને અહીંના જિલ્લા સંગઠનને અભિનંદન પાઠવીશ. આપ સૌએ જનતા સુધી ગયા, તમે કહ્યું કે અમે 9 વર્ષ મોદી શાસનના ઉજવી રહ્યા છીએ, આપ આવો. દોસ્તો, તમારો એ વિશ્વાસ બતાવે છે કે આટલી મોટી સંખ્યાની અંદર તમે અહીંયા ઉપસ્થિત રહી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો હોસલો બઢાવ્યો, અમારા સાંસદનો હોસલો બઢાવ્યો. આપ સૌને અનેકાનેક શુભેચ્છાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય. આભાર આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયાજી. હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા તેવા
હવે કોઈ પણ ઉભા થતા નહીં, પાટી સાહેબને આપણે શાંતિથી સાંભળવાના છે. બધા બહેનો અને ભાઈઓને મારી ખાસ નમ્ર અપીલ. તો હું વિનંતી કરું આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબને કે તેઓ આપણને ઉદ્બોધિત કરે. શ્રી આર પાટીલ સાહેબ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ. ભારત માતા કી વંદે. બધાને ભૂખ લાગી હશે, જમવાનું બહુ સરસ તૈયાર છે, પણ થોડી વાર તો રાહ જોવી પડે કે નહીં. હું અહીં આવ્યો ત્યારે મને એવું લાગતું હતું કે ગોંડલમાં તો હશે 2-4 હજાર લોકો, અહીંયા તો જ્યાં નજર કરીએ ત્યાં. ભારત માતા કી વંદે. પોરબંદર લોકસભાના આજની આ જનસભાના આપણી વચ્ચે ઉપસ્થિત કેન્દ્ર સરકારના આદરણીય કેબિનેટ મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, ગુજરાતના પ્રભારી અમારા સાથી સાંસદ અને મારી કમિટીમાં મારી સાથે સદસ્ય એવા શ્રી સુધીર ગુપ્તા સાહેબ, વર્ષો સુધી દિલ્હીના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બેસીને આખા દેશના કાર્યકર્તાઓ સાથે જેમણે ગરબો રાખ્યો હતો એવા શ્યામ જાજુજી, અમારા સાથી સાંસદ અને કથાકાર, કથા નથી કરતા પણ કથા કરાવનાર એવા ભાઈ શ્રી રમેશભાઈ ધડુક, રાજ્ય સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી પ્રદેશમાં અમારી ટીમમાં ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ ભોગરા, પ્રભારી શ્રી ધવલભાઈ દવે, શ્રી પ્રદીપભાઈ ખીમાણી, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રીમતી ગીતાભાઈ જાડેજા, શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા, પૂર્વ મંત્રી શ્રી દેવાભાઈ માલમ, શ્રી ભગવાનજીભાઈ કરકટિયા, શ્રી ભૂપતભાઈ બોદર, શ્રીમતી શાંતાબેન ખાકરિયા, શ્રીમતી મંજુબેન કારાવદ્રા, ડાયસ્પોરા બેઠેલા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, અહીં સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા સૌ સાધુ સંતો અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન ભાઈ અને બહેનો, આપ સૌને અભિનંદન, આપ સૌને વંદન. અભિનંદન એટલા માટે કે 2022ના ગુજરાતના વિધાનસભાના ઇલેક્શનની અંદર 156 સીટ જીતવાની તાકાત એ તમારા બધાની હતી, એને સાર્થક કરી એટલા માટે તમને અભિનંદન. અને વંદન એટલા માટે કે આવા ધોમધખતા તાપમાં પણ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 9 વર્ષના શાસનને પૂર્ણ થવાના સમયે મોદી સાહેબથી જે હિસાબ આપવા માટેનો કાર્યક્રમ હોય, રમેશભાઈ એ કાર્યક્રમનું આયોજન કરે એમાં આપ સૌની હાજરી, એટલા માટે આપ સૌને વંદન. સૌથી વધુ વંદન બહેનોને કે રમેશભાઈ જેટલી કથામાં બહેનોને બોલાવે એ બધી બહેનો આજે રમેશભાઈના ઓવરના લેવા માટે અહીં બેઠી છે. રમેશભાઈને મારે વિનંતી કરવાની છે કે રમેશભાઈ, ગુજરાતની 26 લોકસભાની સીટો છે, આ 26-26 સીટોમાં દરેકમાંથી 1000 બહેનોને આપણે દિલ્હી ભેગી કરીએ અને ત્યાં એક કથાનું આયોજન કરીએ, કેવું રહેશે? બહેનો આવશે ને? બહેનો બોલતી નથી. હા, હવે અવાજ આવ્યો. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછીના 9 વર્ષની અંદર સુશાસન આપ્યું છે. એમણે સર્વાંગી વિકાસ, સર્વનો સાથ, સર્વનો વિશ્વાસ અને સર્વનો પ્રયાસ એવો એક સિદ્ધાંતવાદી એક મંત્ર આપણને આપીને એમણે એની પર કામ પણ કર્યું છે. મોદી સાહેબે 9 વર્ષમાં
એમણે એક વિશ્વાસ ઉભો કર્યો છે, એમણે આખા વિશ્વમાં ભારતીય જનતા પાર્ટીનો અને હિન્દુસ્તાનનો ડંકો વગાડ્યો છે. એમણે વિકાસ પુરુષ તરીકેનું બિરુદ મેળવ્યું છે. નરેન્દ્ર મોદી સાહેબે જે આપણા દેશને આઝાદી માટે શહીદ થયેલા આપણા જે જવાનો છે એમને, કે સ્વતંત્રતા સંગ્રામમાં જેમણે ભાગ લીધો હતો, એવા તમામ શહીદોની ઈચ્છા હતી કે આપણું હિન્દુસ્તાન કેવું હોવું જોઈએ, એવા હિન્દુસ્તાનનું નિર્માણ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. એમણે આ દેશના તમામ લોકોને આપેલા વચનો એ પૂર્ણ કરવાવાળા પહેલા પ્રધાનમંત્રી બન્યા છે. એમણે આ દેશને આંતરિક અને બાહ્ય જે ભય હતા એમાંથી આપણને સુરક્ષિત કર્યા છે. મોદી સાહેબે અનેક જે પગલાં લીધા એનું પહેલું પગલું હતું કે આપણને સુરક્ષિત કરવા. પાકિસ્તાનના આતંકવાદીઓ આપણા દેશમાં ઘૂસી જાય, 2014 પહેલાંના પેપરોમાં 8 કૉલમમાં સમાચાર હોય કે આતંકવાદી ઘૂસ્યા, આપણા દેશના નિર્દોષ લોકોને 10, 15, 20, 25 લોકોને માર્યા. આજે મોદી સાહેબ આવ્યા પછી સમાચાર બદલાઈ ગયા છે. 8 કૉલમમાં સમાચાર હોય છે કે આપણા દેશના વીર સૈનિકોએ પાકિસ્તાનના આતંકવાદીઓનો બોર્ડર ઉપર જ ખાત્મો કરી નાખ્યો, એમને ઘૂસવા નહીં દીધા, આપણને મોદી સાહેબે સુરક્ષિત કરી નાખ્યા. ઉરીનો હુમલો થયા પછી પાકિસ્તાનમાં ઘૂસીને, એના ઘરમાં ઘૂસીને જે સર્જિકલ સ્ટ્રાઇક કરી, ફક્ત પાકિસ્તાનને નહીં આખા દુનિયાના દેશોને આપણા દેશની વધેલી તાકાત એનું પ્રદર્શન મોદી સાહેબે કર્યું. આપણું ગૌરવ વધાર્યું, આપણી તાકાત વધારી. આ સૈનિકો ત્યારે પણ વીર હતા, આજે પણ વીર છે, પરંતુ ત્યારની સરકાર એમને છૂટ આપતી નહોતી. ચાઇનાના સૈનિકો આપણી હદમાં 100 કિલોમીટર અંદર આવતા હતા. સૈનિકો પૂછે, અધિકારીઓ પૂછે દિલ્હીને કે શું કરું, ત્યારે દિલ્હીથી આદેશ છૂટતા હતા કે એમને ગુલાબજાંબુ આપો, એમને લાડુ આપો, એમને સેફલી જવા દો. મોદી સાહેબ આવ્યા પછી મોદી સાહેબે કીધું કે લાડુ બંધ, ગુલાબજાંબુ બંધ, એમને બંદૂકની ગોળી અને બોમ્બ આપો, એ જીવતા નહીં જવા જોઈએ. આજે ચાઇનાનો એક પણ સૈનિક એ આપણા દેશમાં ગુસ્સોની હિંમત નથી કરી શકતો, એ નરેન્દ્ર મોદી સાહેબની તાકાત છે. મિત્રો, મોદી સાહેબે દેશને સુરક્ષિત કર્યો. મોદી સાહેબે વચનો આપ્યા હતા. ગુજરાત ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે ચૂંટણી ઢંઢેરો બનાવતા ત્યારે વર્ષો પહેલાં હું પણ એનો એક સભ્ય હતો. પહેલો મુદ્દો લખતા હતા કે રામ જન્મભૂમિની જગ્યાએ મંદિર બનાવીશું. કોંગ્રેસીઓ હસતા હતા, એ કહેતા હતા કે ભાજપીઓ કહે છે મંદિર વહી બનાવેંગે, તારીખ નહીં બતાવેંગે. મેં હમણાં કચ્છમાં કહ્યું હતું કે લલ્લુઓને કહી દો 2024માં રામલલાના દર્શન કરવા માટે અયોધ્યાની ટિકિટ હમણાંથી કપાવી લે, ત્યારે એમને ટિકિટ મળશે નહીં. આ પ્રકારનું વચન રામ જન્મભૂમિનું પૂરું કર્યું. 370 અને 35 અને કલમ રદ કરવાનો બીજો મુદ્દો, બીજો વચન હતું. રાજસભાની અંદર કોંગ્રેસીઓએ મોદી સાહેબને ધમકી આપી હતી, મોદીજી 370 કો હાથ મત લગાના, હાથ જલ જાયગા, કશ્મીર મેં ખૂન કી નદિયાં બહેગી. આવી ગીધર ધમકીઓથી ગભરાઈ જાય એ નરેન્દ્ર મોદી નહીં, એ અમિતભાઈ શાહ નહીં હોઈ શકે. એક દિવસમાં 370 અને 35ની કલમ રદ કરી નાખી. આ દેશના લોકોને આપેલું વચન નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કર્યું. કાશ્મીરમાં ખૂન કી નદી બહુ દૂરની વાત છે, લોહીનું એક ટીપું નહીં વહ્યું, બંદૂકની એક ગોળી નહીં ફૂટી. કાશ્મીરના એ પથ્થર બાજો એ કાંકરી ચાળો નહીં કરી શક્યા એવી જડબેસલાક વ્યવસ્થા
મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે કરી. એ રીતે પણ દેશને કાશ્મીર સાથે ખરા અર્થમાં જો જોડ્યો તો નરેન્દ્ર મોદી સાહેબે જોડ્યો. મોદી સાહેબે શું કર્યું? આપણો દેશ એના 553 રજવાડા હતા, આ 553 રજવાડાઓને એક રાતમાં અખંડ ભારત નિર્માણ કરવા માટે સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલ એમણે આ કાર્ય પૂરું કર્યું. આવું મહાન ભગીરથ કામ કરનાર, આવા મહાન વ્યક્તિત્વ, એની જે એટલી મોટી પ્રતિભા હતી, એટલી મોટી પ્રતિમા એનું નિર્માણ નરેન્દ્ર મોદી સાહેબે એ ગુજરાતમાં આ દેશમાં દુનિયામાં સૌથી મોટી પ્રતિમા બનાવીને એમને સન્માન આપ્યું. આ દિન સુધી કોંગ્રેસ સરદાર વલ્લભભાઈ પટેલને ભૂલાવવાનો પ્રયત્ન કરતા હતા. ઇતિહાસમાં નરેન્દ્ર મોદી સાહેબે સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલને અમરત્વ આપી દીધું, એટલી મોટી પ્રતિમા નરેન્દ્ર મોદી સાહેબે નિર્માણ કરી. ગોંડલવાલાને તાળીઓ પાડતા આવડતું નથી લાગતું. સરદાર વલ્લભભાઈ પટેલની વાત હોય અને તાળી નહીં પડે. એકવાર સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર આવી પ્રતિમા નિર્માણ કરવા માટે એકવાર નરેન્દ્ર મોદી સાહેબના નામ પર. સરદાર વલ્લભભાઈ પટેલે એમણે સોમનાથનું મંદિર જે લૂંટાયું હતું, તૂટ્યું હતું, એમનો જીર્ણોદ્ધાર કર્યો. એ જીર્ણોદ્ધાર કર્યા પછી સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે એમણે તે વખતના તત્કાલીન રાષ્ટ્રપતિને આમંત્રિત કર્યા. કોંગ્રેસની માનસિકતા જુઓ, ત્યારના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ એમણે રાષ્ટ્રપતિને કહેવડાવ્યું કે આ કાર્યક્રમમાં તમારે નહીં જવું જોઈએ, પરંતુ રાષ્ટ્રપતિ સરદાર વલ્લભભાઈ પટેલના આમંત્રણને માન આપીને સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા હતા. એવું એ સોમનાથનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અને એનો જીર્ણોદ્ધાર સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો હતો. પરંતુ સોમનાથનું મંદિર હોય અને એનું જે અધૂરું કામ હતું, અચાનક સરદાર વલ્લભભાઈ પટેલના નિધન પછી એ કામ અધૂરું હતું. સોમનાથના મંદિરને સોનાથી મઢવાનું એ કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કર્યું છે. આવા અનેક કામો, કાશી વિશ્વનાથનું મંદિર હોય, માં ગંગા જ્યારે પૃથ્વી પર ઉતર્યા ત્યારે જો પૃથ્વી પર સીધા ઉતર્યા હોત તો એમનો ફોર્સ એટલો હતો કે પાતાળમાં ઉતરી જાત, શંકરની જટામાં, મહાદેવની જટામાં એ સમાયા. કાશી વિશ્વનાથ, સૌથી મોટા વિશ્વનાથ મહાદેવ એ વારાણસીમાં બેઠા હોય, પરંતુ એ મંદિરમાંથી માં ગંગાના દર્શન ન થાય કે માં ગંગાના પટમાંથી મહાદેવના મંદિરના દર્શન ન થાય, એના તમામ અવરોધો, 800 જેટલા મકાનો, 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને મોદી સાહેબે એનો પણ જીર્ણોદ્ધાર કર્યો. આજે માં ગંગાના પટ પરથી કાશી વિશ્વનાથના મંદિરના દર્શન થાય છે, કાશી વિશ્વનાથના મંદિરથી માં ગંગાના દર્શન થાય છે. કેદારનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, માં કાલનો મધ્યપ્રદેશની અંદર એનું પણ નિર્માણ કર્યું, કાશ્મીરમાં તૂટેલા મંદિરોનું નિર્માણ કર્યું. ફક્ત એમણે મંદિરો નહીં બનાવ્યા, એમણે વંદે ભારત ટ્રેન બનાવી. 180 કિલોમીટરની સ્પીડમાં ચાલતી આ ટ્રેન સંપૂર્ણપણે આપણા દેશમાં બનેલી છે. એની ટેકનોલોજી, એના એન્જિનિયરો, એના એન્જિનથી માંડીને તમામ સ્ક્રૂ સુધીના તમામ સ્પેરપાર્ટ એ આપણા દેશમાં બને છે. મોદી સાહેબે 2024 સુધીમાં આવી 504 નવી ટ્રેનો નિર્માણ કરવા માટેનો એક સંકલ્પ કર્યો છે. મોદી સાહેબે જે શસ્ત્રો આપણે 100% વિદેશોમાંથી આયાત કરતા હતા એના 70% શસ્ત્રો આપણા દેશમાં નિર્માણ થાય એના માટેનું કામ શરૂ કર્યું. એમણે યુદ્ધના વિમાનો આપણા દેશમાં બનાવ્યા. યુદ્ધના વિમાનોના નિર્માણ સાથે
મોદી સાહેબે બ્રહ્માસ્ત્ર જેવા મિસાઇલ બનાવ્યા, અગ્નિ જેવા મિસાઇલ્સ બનાવ્યા, એમણે વિમાનો આ બોટ બનાવ્યા, અત્યાધુનિક એમણે ટેન્ક બનાવી, એવી ટેન્ક જે 40 કિલોમીટર દોડનું અંતર પરફેક્ટ નિશાન સાધી શકે, ફક્ત 10 ફૂટ આ તરફ અથવા 10 ફૂટ આ તરફ એટલો જ નિશાનમાં ફરક પડી શકે એવી જડબેસલાક અત્યાધુનિક ટેન્ક મોદી સાહેબે આપણા દેશમાં બનાવી, આપણા દેશમાં એ પણ ગુજરાતમાં બનાવી, અને ગુજરાતમાં એ પણ મોદી સાહેબે સુરતમાં બનાવી. આ તો ગૌરવની વાત છે મિત્રો, આપણા માટે તાળીઓ કેમ ખૂટી પડે છે? આવી ટેન્ક આપણા માટે બનતી હોય, 100 ટેન્ક બનીને બોર્ડ પર પહોંચી હોય, એના માટે તો આપણે ગર્વ કરવું જોઈએ. મિત્રો, આવી અનેક યોજનાઓની વાત જે આપને ખબર છે એટલે હું એને રિપીટ નથી કરતો, પરંતુ ફક્ત આવા વિકાસના કામોની સાથે મોદી સાહેબે બહેનો માટે પણ અનેક યોજનાઓ બનાવી. મારે 2 યોજનાઓની વાત જ્યારે બહેનો મોટી સંખ્યામાં છે એમને કહેવું છે. કોઈ પણ બહેન લાચાર ન થાય એટલા માટે કોઈ યુવાન કામ ધંધા માટે બહાર જાય, નાનો મોટો અકસ્માત થાય, એ અકસ્માતમાં કોઈ અઘટિત ઘટના બને ત્યારે ઘરની તમામ જવાબદારી એ બહેનો પર આવી જાય. બહેનો લાચાર થઈ જાય, પોતાના બાળકોને કેવી રીતે ખવડાવશે, કેવી રીતે ભણાવશે એની ચિંતા એને હોય, એ ચિંતા મોદી સાહેબે પોતાના માથે લીધી. એમણે એક વીમા યોજના બનાવી, પહેલાં તો વર્ષના 12 રૂપિયા હતા, હવે વર્ષના 20 રૂપિયા એને ભરવા પડે છે. પણ આ 20 રૂપિયાની અંદર જો આવો કોઈ અકસ્માત થયો હોય અને એ વ્યક્તિનો વીમો હોય તો એના પત્નીને 2 લાખ રૂપિયાનો ચેક મળે. આ 2 લાખ રૂપિયા બેન બેંકમાં FD કરાવે એને દર મહિને 1400-1500 રૂપિયા મળે, 1250 રૂપિયા એને વિધવા પેન્શનની સહાય મળે, એટલે લગભગ 2750 રૂપિયા એ બેનને મળે. એ બેને પોતાને માટે કે પોતાના બાળકો માટે લાચારીથી કોઈની સામે હાથ નહીં ફેલાવવો પડે, એ બેન થોડું કામ કરી લે તો એ સ્વાભિમાન સાથે એ પોતાનું જીવન જીવી શકે, એના માટેની આ યોજના એ મોદી સાહેબે બનાવી છે. મોદી સાહેબે જે રીતે દીકરીઓની સંખ્યા ઘટતી હતી એના માટેની યોજના બનાવી, સુકન્યા સમૃદ્ધિ યોજના. મોદી સાહેબે સર્વે કર્યો હતો કે દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે, એના કારણ હતા કે દીકરી હોય તો દીકરીના લગ્ન વખતે ખર્ચ થશે, એટલે મા બાપ ગર્ભ પરીક્ષણ કરાવે, દીકરી હોય તો દીકરીનો જન્મ નહીં થવા દેતા હતા. પરંતુ મોદી સાહેબ કહે છે કે કોઈ પણ માં એને દીકરો કે દીકરી દીકરી અવતરે એ તો માં બનવાનો આનંદ એને હોય છે, પણ જો એ દીકરી હોય તો દરેક માં પોતાના દીકરી માટે એની પાસે 100 રૂપિયા પણ આવે ને તો એને ઘડી કરીને એને અનાજના ડબ્બામાં સાડીના ફોલમાં એને સંતાડી દે અને હાસ અનુભવે કે મારા દીકરીના લગ્ન વખતે આ કામમાં આવશે. મોદી સાહેબ કહે છે કે આ જે માએ બચત કરી છે એ તો માં તરીકેની જવાબદારી નિભાવે છે, આ દેશના વડાપ્રધાન તરીકે મારી જવાબદારી છે કે આ બેનની બચત એ કદાચ કોઈક વાર વપરાઈ જાય, કોઈક વાર ચોરાઈ જાય, અને ન ચોરાય કે ન વપરાય તો પણ એ બચત વધતી નથી. જો એ બેન સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આ પૈસા મૂકે, દર વર્ષે 250 કે 1000 રૂપિયા 1.5 લાખ રૂપિયા સુધીની રકમ એ મૂકી શકે, દાખલા તરીકે 1000 રૂપિયા એ ટુકડે ટુકડે એ બેંકમાં 1 વર્ષમાં જમા કરાવે, 14 વર્ષ સુધીમાં 14000 જમા કરાવે, એના લગ્ન વખતે એના દીકરીને 65000 રૂપિયા મળે, 14000 ના 65000, 2000 રૂપિયા જો જમા કરાવ્યા હોય તો 1,30,000, 3000 રૂપિયા જો જમા કરાવ્યા હોય તો 2 લાખ રૂપિયા
એ મા બાપ ને દીકરીના લગ્ન વખતે મળે, એમણે દીકરીના લગ્ન વખતે કોઈની સામે હાથ નહીં લંબાવવો પડે. આ યોજનાને કારણે દીકરીઓની સંખ્યા વધે. કોઈ પણ પિતા જ્યારે ઘરે જાય છે ત્યારે એનો 5 વર્ષનો દીકરો એને પાણીનો ગ્લાસ લઈને આવે છે, એને આનંદ થાય છે કે મારો દીકરો મારા માટે પાણીનો ગ્લાસ લાવ્યો છે. પણ જો એની 3 વર્ષની દીકરી છલકાતો છલકાતો પાણીનો ગ્લાસ એ લઈને આવે તો દીકરાએ આપેલા પાણી કરતાં દીકરી આપેલું પાણી એ વધુ મીઠું હશે, એ વધુ સ્વાદિષ્ટ હશે. કે દીકરીનો સ્નેહ, દીકરીનો નિસ્વાર્થ પ્રેમ એ પાણીની અંદર આવેલો હશે. આવા નિસ્વાર્થ ભાવે પ્રેમ આપનારી દીકરી એ દરેકને હોવી જોઈએ એવું દરેક ઈચ્છે. પણ ફક્ત પૈસાના કારણે, લગ્નની ચિંતાના કારણે એનો જન્મ જો અટકાવે તો એના કારણે અસલામત આપણું રાજ્ય બને, અસલામત સમાજની રચના થાય. આજે એ બહેનો આવી છે, એમને કોઈ જાતનો ડર નથી. પણ આ રીતે જો દીકરીઓની સંખ્યા ઘટે તો એમણે દિવસના ઘરમાં અંદરથી તાળું મારીને રહેવું પડે એવી અસલામત સમાજની રચના થાય. એ ન થાય એની આપણી બધાની જવાબદારી છે. નરેન્દ્ર મોદી સાહેબે સુકન્યા જેવી યોજના બનાવીને સલામત સમાજની રચના માટે, બહેનોની સંખ્યા વધે એના માટે આ યોજનાનો લાભ પણ બધી બહેનોએ લેવો જોઈએ એ મારી બહેનોને હાથ જોડીને વિનંતી છે. મને વિશ્વાસ છે કે મોદી સાહેબની 180 યોજનાઓ, આ યોજનાઓનો લાભ ઘર ઘર સુધી પહોંચાડવા માટે અહીં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, તમારા વિસ્તારના યુવાનોને, વડીલોને, ખેડૂતોને, બહેનોને, માછીમાર ભાઈઓને આ સૌ માટેની આ યોજનાઓનો લાભ અપાવવામાં માધ્યમ બનો. આ 9 વર્ષમાં મોદી સાહેબે જે કામ કર્યા છે એ મકાનનો એક પાયો નાખ્યો છે, એક બેઝ બનાવ્યો છે. આવનારા 25 વર્ષમાં આ દેશ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ તરીકે, સૌથી સમૃદ્ધ દેશ તરીકે જ્યારે એનું નિર્માણ કરવાનું હોય ત્યારે મોદી સાહેબના હાથ મજબૂત કરવાનો સંકલ્પ આપણે કરીને અહીંના આપણા સાંસદ અને હવે પછી જે ઉમેદવાર આવે તેમને 5 લાખથી વધુ મતે જીતાડવાના છે. રમેશભાઈ ધોળુ ખૂબ સારા સાંસદ છે, ઉમેદવાર તરીકે જાહેર કરવાની મને સત્તા નથી, એ તો પાર્લામેન્ટરી બોર્ડને અને મોદી સાહેબને સત્તા છે. પણ મને વિશ્વાસ છે કે તમારો સ્નેહ, તમારો પ્રેમ, તમારો રમેશભાઈમાં અને મોદી સાહેબમાં વિશ્વાસ, એ રમેશભાઈ ફરીથી લોકસભામાં જશે અને તમારું પ્રતિનિધિત્વ કરશે. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી, ભારત માતા કી. હવે હું વિનંતી કરું છું આભાર વિધિ માટે મનસુખભાઈ ખાચરિયા, આપણા પૂર્વ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરિયા આભાર વિધિ કરશે. ભોજન માટે આપણે 70,000 લોકોની વ્યવસ્થા, નરેન્દ્રભાઈ મોદીના 9 વર્ષના કાળના લેખાજોખા માટે પોરબંદર 11 લોકસભા વિસ્તારના મહાસંમેલનની અંદર ઉપસ્થિત પ્રદેશના અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબ, કેન્દ્રીય મંત્રી અને મુરબ્બી આદરણીય મનસુખભાઈ માંડવિયાજી, પ્રદેશના કોઈ ઉતાવળ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, મુરબ્બી શ્રી જાજુશ્રી, મુરબ્બી શ્રી રમેશભાઈ ધડુક, રાઘવજીભાઈ, કુંવરજીભાઈ, ઉપસ્થિત સૌ ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી જયેશભાઈ, મહેન્દ્રભાઈ, ભૂપતભાઈ, એમ એ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને સમગ્ર વિસ્તારમાંથી પધારેલા આ જનમેદનીને ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લો, ભારતીય જનતા પાર્ટી પોરબંદર જિલ્લો, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લો સૌનું સ્વાગત કરી, અભિવાદન કરી,
અને આ કાર્યક્રમ અહી પૂર્ણ જાહેર કરે છે. અસ્તુ, ભારત માતા કી જય. સૌનો આભાર, શુભેચ્છા, અભિનંદન, આભાર. બધા જ મિત્રોને, બહેનોને, ખોડલધામની બધી બહેનો ત્યાં રસોડા વ્યવસ્થામાં પહોંચે અને કોઈ ઉતાવળ કરશો નહીં. 70,000 લોકો માટે આપણે જમવાની વ્યવસ્થા કરેલી છે અને આપણે એમાં આપણે કોઈ વિઘ્ન આવવાનું નથી. બધા જ લોકો શાંતિથી જમીન જઈજો. હજી આપણે રમાનાથ ધામે દર્શને પણ જવાનું છે એટલે કોઈ ઉતાવળ કરશો નહીં. આભાર સૌનો. બધા જ રમેશભાઈ ધડુકની લાગણીને માન આપી ખૂણે ખૂણેથી પધારેલા તમામ ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. આ સમગ્ર કાર્યક્રમ આપણે 70,000 થી 72,000 લોકો આપણે નોંધાણા છે આપણે ગેટ ઉપર બસ દ્વારા અને વાહનો દ્વારા. તો બધા જ લોકો જમીન જઈજો, કોઈ ઉતાવળ કરતા નહીં અને રસોડામાં સાથ સહકાર 20-25 મિનિટ માટે આપશો એટલે બધા જ આપણે સાથે જમી લેશું. રમેશભાઈ ધડુક આપણા સાંસદ તરીકે પોરબંદર લોકસભામાં ખૂણે ખૂણે દરેક વિધાનસભામાં એટલું સરસ કામગીરી કરતા રહ્યા છે. તેઓએ પોતાની રાજકીય યાત્રા ગોંડલ નગરપાલિકાના પ્રમુખથી ચાલુ કરી આજે સાંસદ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. તેઓ હર હંમેશ પ્રજાને ખંભે પડખે રહેશે, ગમે એવા સંજોગોમાં પણ સાથ અને સહકાર આપે છે. આભાર રમેશભાઈ, આભાર તમામ પ્રજાજનો, તમામ બહેનો ભાઈઓ બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે સમગ્ર કાર્યક્રમ લક્ષ્ય ચેનલ ઉપર પણ નિહાળી રહ્યા છીએ.